વરડિયા વાળાનો અવાજ ફરી એક વખતે આપની સાથે મુલાકાત જ કહેવાય. ભલે આપણે રેડિયો પર હું મારો અવાજ આપના સુધી પહોંચાડું છું અને આપ મને મારો અવાજ સાંભળો છો, પરંતુ આપણી એક મુલાકાત જ કહેવાય. તો આપણી આ મુલાકાત ફરી આજે 5 વાગે આપણે કરીએ. એક બહુ સરસ, બહુ જ ઇન્ટરેસ્ટિંગ અને એક બહુ યંગ ડાયનેમિક લીડર આજે મારા ગેસ્ટ છે. તેમની સાથે આપણે વાતચીત કરીશું, એમના જીવન વિશે જાણીશું, એમના અનુભવો વિશે જાણીશું, એમના વિચારો વિશે જાણીશું. ખાસ કરીને નવી પેઢી આજે ક્યાં ઊભી છે, આવતીકાલે ક્યાં જવા માંગે છે એ વિશે વાત કરીશું. બહુ ઇન્ટરેસ્ટિંગ બેકગ્રાઉન્ડ છે, પરંતુ એમનો પરિચય હું ટૂંક સમયમાં 1-2 મિનિટ પછી આપીશ. મારો અવાજ જ્યાં જ્યાં પહોંચે છે ફરી એક વખતે વોહરા વોઇસ યુકે એટલે કે વીવી યુકે રેડિયો તરફથી આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આપ દર વખતે દરેક પ્રોગ્રામમાં ખૂબ જ પ્રેમથી, ખૂબ જ સારી રીતે, ખૂબ જ ઉમળકાથી અમારી સાથે જોઈન્ટ થાવ છો, અમને સાંભળો છો, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અમારા સ્ટુડિયો મેનેજર અને પ્રોગ્રામ એડિટર ફારૂક ઉગ્રાદાર તરફથી અને અમારી જે એન્ટાયર ટીમ અહીંયા બેઠી છે, સફવાનભાઈ છે, જુનિયર ડી છે, એ લોકો તરફથી પણ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. ફરી એક વખતે હું આશા રાખું છું, અમારી દુઆઓ પણ હોય છે કે આપ જ્યાં પણ હશો પોતાના પરિવાર સાથે આપ સહી સલામત હશો, આપની તબિયત પણ સારી હશે અને માલિકની મહેરબાનીથી સિચ્યુએશન તમારી સાથે. આપ સૌને ખબર જ છે કે આ કાર્યક્રમ આપ સુધી પહોંચાડવામાં જે બિઝનેસમેન એટલે કે જે કંપનીઓએ અમને સાથ આપ્યો છે અને આપી રહી છે એમાં 3D સેન્ટર, ઓર્બિટ ટેક્સી, ન્યૂ ક્લેમ્સ અને હોટ પ્રિન્ટનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ. હું જેમ કે દરેક પ્રોગ્રામમાં કહું છું તેમ કે આર્થિક મદદ વગર અને બીજી મદદ વગર આવા કાર્યક્રમો અને આવા પ્રોજેક્ટ ચલાવવા મુશ્કેલ બને છે. એટલે આપણે 3D સેન્ટર જે હોલ બોલ્ટનમાં છે, ખૂબ જ સરસ હોલ છે, શાદી વ્યાહ માટે, લગ્ન પ્રસંગ હોય, નાની મોટી પાર્ટીઓ હોય તો આપ એ હોલ હાયર કરી શકો છો. ઓર્બિટ ટેક્સી એક ખૂબ જ જાણીતી ટેક્સી ફર્મ છે, બોલ્ટનમાં જ છે. તમારે નોર્થ વેસ્ટમાં યા પછી યુકેમાં ગમે ત્યાં જવું હોય તો તમે ઓર્બિટ ટેક્સીની સેવાઓનો લાભ ઉઠાવી શકો છો. ન્યૂ ક્લેમ્સ, કોઈ પણ જાતનો અકસ્માત તમને થયો હોય તો ન્યૂ ક્લેમ્સ તમારા એક અકસ્માતના ક્લેમને પ્રોફેશનલી, લીગલી ખૂબ જ સારી રીતે હેન્ડલ કરી શકે છે. અને હોટ પ્રિન્ટ, જેમ કે આપ જાણો છો કે તમામ પ્રકારનું જો તમારે ડિઝાઇનિંગ કામ કરવું હોય, એમાં પોસ્ટર હોય, લીફલેટ હોય, વેબ ડિઝાઇન હોય, તમારા બિઝનેસ કાર્ડ હોય, એ માટે એમની સેવાઓનો આપ લાભ લઈ શકો છો. તો ફરી એક વખતે આપ સાંભળી રહ્યા છો ઇમ્તિયાઝ પટેલ વરડિયાવાળાનો અવાજ, વીવી યુકે રેડિયો ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ જે આપણે ઉભું કર્યું છે. હજારો લોકો આપણી સાથે કનેક્ટ થાય છે, હજારો લોકો દુનિયાના ખૂણે ખૂણે આપણને સાંભળે છે. આપણને ખૂબ જ ખુશી થાય છે કે આપણે એકબીજાની સાથે વાતચીત કરીએ, એકબીજા પાસેથી આપણે કંઈક શીખીએ, કંઈક પોઝિટિવ વાતો, કંઈક કન્સ્ટ્રક્ટિવ વાતો, હાલની અને આવનારી ફ્યુચરની અમુક ચેલેન્જીસની વાતો કરી એમાંથી આપણે ખૂબ જ ઇન્ટેલેક્ચ્યુઅલી, પોઝિટિવલી આપણે સમાધાનો આપણે શોધતા હોય છે. તો ફરી વખતે આ કાર્યક્રમમાં જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. As you know that Vohra Voice VV UK has been established couple of years ago. Our one of the reason we have established VV UK is that at the moment Bharuchi Vohra have no collective forums. If there is, then there is very little. We have no collective network as well. We are not connected with each other. And in order to tackle all this, we have established these institutions and we will be asking our guest about his opinion as well. So, ફરી વખતે આપનો ખૂબ ખૂબ આભાર. તમારો અને મારો સાથ રહેશે લગભગ 5 to 10 to 6 સુધી. ત્યાર પછી 6 વાગે અને 7 વાગે બીજા કાર્યક્રમો લઈ અને અમારા હોસ્ટ ઇકબાલભાઈ ધોરીવાલા અને રિઝવાનાબેન અને અબ્બાસ સુફી સાહેબ પણ આપની સાથે કનેક્ટ થશે. સો વન્સ અગેન થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ અસ. આજના મારા મહેમાન છે, તેઓનું મૂળ ગામ માકણ, બહુ સરસ ગામ છે અને ભરૂચના એ રહેવાસી છે, એટલે કે રહે છે એ ભરૂચમાં. ખિદમતે ખલ્ક ચેરિટેબલ ટ્રસ્ટ એના આપણે ખૂબ જ એક્ટિવ મેમ્બર છે અને પ્રેસિડેન્ટ પણ છે. પ્રગતિ ફાઉન્ડેશનના પણ તેઓ એક્ટિવ મેમ્બર છે અને પ્રેસિડેન્ટ છે. વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશન જે ઓર્ગેનાઇઝેશનની પણ આપણે વાતો કરીશું એના એ એક્ટિવ મેમ્બર છે અને યુથ વિંગના એ લીડ મેમ્બર છે.
ग्रीन टेक कम्प्यूटर्स एंड रेफ्रिजरेशन नो पोतानो बिजनेस छे, परंतु इंटरेस्टिंग बात ए छे के जाते तेओ एडवोकेट छे, एटले के वकील छे, वकीलात करे छे अने क्रिमिनल फील्ड ना तेओ एक्सपर्ट छे। ए विषय पर आपणे एमनी साथे वातो करीशुं अने भरूच डिस्ट्रिक्ट कोर्ट मां तेओ प्रेक्टिस करे छे। आईटी एंजीनियर होवा आईटी एंजीनियर पण छे, एटले के एबीटा एबीआईटीए ना तेओ मेम्बर्स हता, आपणे ए विषय पण जाणीशुं एमनी पासेथी। अने हाल मां तेओ भरूच बार एसोसिएशन अने बार काउंसिल ऑफ गुजरात ना पण मेम्बर्स छे। तो आवा खूब ज युवान जेमने हूँ कहू के राइजिंग स्टार, राइजिंग लीडर्स अने डायनेमिक एनर्जेटिक यंग पर्सन नवी पेढ़ीना आपणी साथे जॉइंट थाय छे यासीन भाई दादा भाई। यासीन भाई सलाम अलैकुम। वालेकुम सलाम वरहमतुल्लाहि वबरकातुह। यासीन भाई, परिस्थिति, तमारा परिवार ना सभ्यो, त्यां तमारा मित्रों, सगा वालाओ हालनी कोविड 19 नी परिस्थिति ने लेने केवा छे अने शुं त्यांनी सिच्युएशन छे ए थोड़ू ब्रीफ करशो अमने प्लीज। अने वेलकम टू अवर वीवी यूके रेडियो सर। थैंक यू वेरी मच। बिस्मिल्लाह रहमान रहीम। फर्स्ट ऑफ ऑल आई वुड लाइक टू से थैंक्स टू द अल्लाह सुभानहू व तआला एंड वीवी यूके टीम फॉर गिविंग मी अ वंडरफुल अपॉर्चुनिटी। તમે જે વાત કીધી કદાચ હું એના લાયક છું કે નહીં, અલ્લાહ રબુલ ઇઝ્ઝત બહેતર જાણવા વાળો છે, અલ્લાહ રબુલ ઇઝ્ઝત એના કાબિલ મને બનાવી દે, તમે આટલી ઇજ્જત આપી એ બદલ તો હું પહેલા તમારો સૌનો આભાર માનું છું। જીવી યુકે ટીમ અને આપણા રેડિયોને સાંભળવા વાળા અને સપોર્ટ કરવા વાળા દરેક વ્યક્તિઓને હું દિલની ગહેરાઈઓથી આવકારું છું, સલામ કરું છું અને મારા તરફથી રમઝાન મુબારક કરી હું મારી વાતને આગળ વધારું છું। શુક્રિયા જી। જી, તમે કીધું એ પ્રમાણે હું માખણ ગામનો વતની છું અને અહીંયા ભરૂચ નેશનલ પાર્ક સોસાયટીમાં રહું છું। અલ્લાહ રબુલ ઇઝ્ઝતના ફઝલો કરમથી બધું વ્યવસ્થિત રીતે અત્યારે ચાલી રહ્યું છે અને કોવિડ 19ની જે પરિસ્થિતિ ઉભી થઈ છે જેને લઈને તે એનાથી આપ સૌ અને હું અને આખી દુનિયા માહિતગાર છે, એમાંથી ઉભરવાની કોશિશો કરી રહ્યા છે અને દુઆઓ પણ માંગી રહ્યા છે આપથી અને આપણા શ્રોતા ઘરોથી પણ મારી એક વિનંતી છે, ગુજારિશ છે કે દુઆઓ કરે અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝતની બારગાહમાં કે જલ્દીથી જલ્દી નોર્મલ હાલત કરી આપે। આમીન। જી ઇમ્તિયાઝભાઈ, આમીન। તો શું અત્યારે ભરૂચની પરિસ્થિતિ કેવી છે? કારણ કે જ્યાં સુધી અમારી પાસે અહીંયા માહિતી આવી છે તો ઇનિશિયલ લોકડાઉન ફેઝ 1 હતું અને પછી ફેઝ 2 માં લોકડાઉન અત્યારે એક્સટેન્ડ કરેલું છે, તો આની અસરો આપણે સામાન્ય માણસ પર અને દરેક વ્યક્તિ પર કેવી પડી રહી છે ત્યાં? આપણે યાસીનભાઈ, જી ફેઝ 1 અને ફેઝ 2 ની આપણે વાત કરીએ તો બેશક આપની વાત સાચી છે, પણ અલ્લાહ રબુલ ઇઝ્ઝતના ફઝલો કરમથી અને પ્યારા હબીબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના સદકે તુફેલથી ભરૂચ જિલ્લામાં જે હાલત છે તે અલ્હમદુલિલ્લાહ નોર્મલ છે, વધારે ખરાબ પરિસ્થિતિ નથી કોવિડ 19ની, પર્ટિક્યુલરલી એના જે મતલબ કે શું કહેવાય દર્દીઓની જે કંઈ હતા બધા સાજા થઈ ગયા છે, 3 કે 4 પેશન્ટ કદાચ હવે મતલબ કે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। હા, વાત રહી ઇકોનોમિકલી આપણે વાત કરીએ તો ખરેખર ધંધા ઉપર માઠી અસર કરેલી છે અને એમાં જે પર્ટિક્યુલરલી વાત કરીએ આપણે તો રોજમદારો જે છે કે જે લોકો રોજ લાવી અને રોજ કમાય અને રોજ ખાય છે એ લોકોની પરિસ્થિતિ ખરેખર કફોડી બની હતી, પણ અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝતના ફઝલો કરમથી અને આપણા જે સમાજની સંસ્થાઓ છે એ સમાજની સંસ્થાઓ તરફથી લોકોને જે મદદ કરવામાં આવી એના પરથી અને જે પ્રમાણે અત્યારે એક્ટિવલી આપણે ફરી રહ્યા છે અને જોઈ રહ્યા છે એ પ્રમાણે અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝતના ફઝલો કરમથી લોકોને એક પેલું કહેવાય એ રીતે કે ભાઈ ડૂબવા માટે જે છે એ વ્યક્તિને તણખાનો જે સહારો મળી જાય ટીમખાનો એવી રીતે મતલબ કે એમનું જીવન ગુજરી રહ્યું છે અને લોકોને જે મદદ મળી રહી છે સામાજિક સંસ્થાઓ તરફથી, હવે એમાં પછી વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશન હોય, વેલફેર હોય કે યા પછી ઈશા ફાઉન્ડેશન હોય, એવી ઘણી બધી સંસ્થાઓ છે આપણા સમાજની, એ માટલીવાલા છે, ઈકરા છે, નામ લેવા જઈશ તો કદાચ વધારે સમય નીકળી જશે, એટલે લોકો સામાજિક સંસ્થાઓની સાથે સાથે ઇન્ડિવિજ્યુઅલ્સ પણ જે મદદ કરી રહ્યા છે એ કાબિલે તારીફ છે અને એનો બદલો કદાચ અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝતની જાત સિવાય બીજું કોઈ નહીં આપી શકે, પણ હા એ વાત પાકી છે કે લોકોને તકલીફ છે, મુશ્કેલીઓમાં લોકો સફરાયેલા છે અને એ મુશ્કેલીઓ અલ્લાહની જાત સિવાય કદાચ કોઈ જ નહીં નીકાળી શકે। જી યાસીનભાઈ, અહીંયા તો અમે બેઠા બેઠા યા તો ન્યૂઝ જોઈ શકીએ છીએ યા તો પછી કોઈ સગા વાલા અથવા મિત્રોના કંઈ ફોન આવી જાય ત્યારે, પરંતુ કેવું લાગે છે કે ભારત જેવા દેશમાં
આ પરિસ્થિતિ કઈ સુધીમાં નોર્મલ થાય એવું લાગે છે, કઈ ઇન્ડિકેશન ખરા? અને આમાં મારા બે પ્રશ્નો છે, એક તો આપણે ઇકોનોમિકલ આપણે નોર્મલ સિચ્યુએશન્સ, અને આ જે મેડિકલ પોઈન્ટ ઓફ વ્યૂ તમે જેમ કહ્યું કે ગુડ ન્યૂઝ એ છે કે હવે એટલા બધા આપણે દર્દીઓ નથી, તો એ આખી પરિસ્થિતિ ક્યારે નોર્મલ થાય, કઈ ઇન્ડિકેશન એવી કઈ ચર્ચા ચાલે છે ત્યાં? ચર્ચામાં સરકાર તરફથી એવો કોઈ ઇન્ડિકેશન નથી આપવામાં આવી રહ્યા, પણ હા, એ લોકોએ જે ઝોનિંગ સિસ્ટમ કરી છે, રેડ ઝોન, ઓરેન્જ ઝોન અને ગ્રીન ઝોન, એમાં ભરૂચ જિલ્લાને એ લોકોએ ઓરેન્જ ઝોનમાં મૂક્યું છે. એટલે નોર્મલી ગઈકાલથી થોડા ઘણા જે ધંધા છે એ ચાલુ થઈ ગયા છે, અને કદાચ ઇન્શાલ્લાહ એવું લાગી રહ્યું છે કે આ 14 દિવસમાં એક પણ પોઝિટિવ કેસ નહીં આવે, તો કદાચ બધું આવતા મતલબ કે ઇન્શાલ્લાહ ઈદ પહેલા બધું ખુલી જાય એવી શક્યતાઓ દેખાઈ રહી છે. તો આનો અર્થ શું થાય, કારણ કે આ શબ્દો જરાક મતલબ અમારા શ્રોતા અને ગ્રહણ માટે અને મારા માટે કદાચ નવા છે. આ રેડ, આપણે તમે કહ્યું કે 3 કે 4 ઝોન છે, ઓરેન્જ, રેડ ઝોન, એના વિશે જરા કહેશો કે શું છે એ, કયા ઇન્ડિકેશનના આધારે આ ઝોનને આ રીતના ડિસ્ક્રાઇબ કરવામાં આવે છે, એની કેટેગરી શું છે? આ લોકોએ જે ઝોન રાખ્યા છે એમાં એવું છે કે ગ્રીન ઝોન છે એમાં 14 દિવસમાં એક પણ કેસ ન નોંધાયો હોય, તો એવા ઝોનને આ લોકોએ ગ્રીન ઝોનમાં મૂક્યો છે. 14 દિવસની અંદર અંદર જો કોઈ કેસ નોંધાયો હોય તો એ લોકોને કંઈક ઓરેન્જ ઝોનમાં મૂક્યું છે, અને એનાથી વધારે વર્સ્ટ સિચ્યુએશન હોય 28 દિવસ હોય છે, અને આજે 14 દિવસની અંદર અંદર કેસ નોંધાયો હોય તો એને લોકોએ રેડ ઝોનમાં મૂક્યું છે. એટલે એ રીતે કેટેગરી આ લોકોએ ડિફાઇન કરી છે, 28 દિવસ, 14 દિવસ અને કશું નહીં, એમ 14 દિવસમાં બિલકુલ ના કેસ હોય એ રીતે. તો ભરૂચ ડિસ્ટ્રિક્ટમાં કોઈ ઓબ્વિયસ રેડ ઝોન્સ ખરા? ના ના ના, ભરૂચ ડિસ્ટ્રિક્ટમાં રેડ ઝોન નથી. એનો મતલબ એવો કે જે ડિસ્ટ્રિક્ટને આ લોકોએ ગ્રીન ઓરેન્જ ઝોનમાં મૂક્યું છે, એટલે 14 દિવસમાં અલ્લાહના ફઝલ કરમથી એક પણ કેસ નથી એવું એમ. બટ ડઝ ધેટ મીન કે ઇટ ઇન્ક્લુડ્સ અવર વિલેજીસ એઝ વેલ? ઓકે, દસ ગુડ, દસ આઈ થિંક દેટ્સ અ પ્રીટી પોઝિટિવ એન્ડ બીટ ઓફ એન્કરેજિંગ સિગ્નલ દેટ થિંગ્સ આર મિનિમાઇઝિંગ, એન્ડ ઇન્શાલ્લા ઇફ ધીસ ઇઝ ધ વે થિંગ્સ ગોઝ, દેન આઈ થિંક ધ નોર્મલ લાઈફ વિલ રિઝ્યુમ વેરી 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 સૂન. યાસીનભાઈ, થેન્ક યુ વેરી મચ. હવે અમારા શ્રોતાઓને એ કહો કે તમારું જન્મ ક્યાં થયો, બચપણ તમે ક્યાં વિતાવ્યું, પ્લીઝ? એકચ્યુઅલી મેસરાડ ગામ છે, મારા નાનાનું ગામ મેસરાડ છે. હું બેઝિકલી મારા ફાધરનું ગામ માંકડ છે, અને માંકડની બહુ નાની ફેમિલી જેને દાદાભાઈ, બાંગા, બેડી એવી રીતે અલગ અલગ હતાકોઠી ઓળખાય છે, એ ફેમિલીમાં હું અને મીન્સ મારા પપ્પા અને મારા કાકા અને મારા દાદી, હું નાની ફેમિલી છે, પણ મારો જન્મ મેસરાડ ગામમાં થયો અને નાનાના ગામમાં, અને મોટો પણ હું ક્યાંક થયો. અને સ્કૂલિંગની વાત કરું આગળ, તો મેં સ્કૂલ પણ ત્યાં મહેસાણામાં થોડું પહેલું અને બીજું ધોરણ મળ્યો, પછી 4ઠા ધોરણથી 7મા ધોરણ સુધી કંબોલી પ્રાથમિક શાળા જે છે ત્યાં મેં મારું માધ્યમિક શિક્ષણ પૂરું કર્યું, અને ત્યારબાદ ફાધર, મધર ને એ લોકો ભરૂચ શિફ્ટ થયા, એટલે મારે પણ અહીંયા આવવાનું થયું, અને ત્યાર પછી મેં 8, 9 અને 10 જે છે એ મુન્સી સ્કૂલમાં પૂરું કર્યું. ત્યારબાદ 11, 12, 10 નું પૂરું કર્યા પછી ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે મારે ભણવું નહોતું, એટલે લેડીઝ ટેલર બની ગયો, અને એટલામાં પપ્પાને ખબર પડી કે ભાઈ આ ભાઈએ તો ભણવાનું છોડી દીધું છે, તો પપ્પાએ ધમકાવ્યો, ગરકાવ્યો અને ભણવાનું ચાલુ કરાવ્યું. એટલે પછી દલાલ સ્કૂલમાં અને પાયોનિયર સ્કૂલમાં 11, 12 કોમર્સ કરી, અને એ જ સમયે મેં આ કમ્પ્યુટરની જે લાઈન છે, હાર્ડવેર એન્ડ નેટવર્કિંગ એન્જિનિયરિંગ ચાલુ કરેલું ભણવાનું સ્કૂલની સાથે સાથે, તો એ પણ ચાલુ રાખ્યું. અને ત્યાર પછી એમ કે જે કોલેજ છે ભરૂચમાં ત્યાં મેં ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું, અને સાથે સાથે જોબ ચાલુ કરી. 2200 રૂપિયા પગારથી મને યાદ છે કે હાર્ડવેર નેટવર્કિંગ એન્જિનિયરિંગ મેં જયારે કમ્પ્લીટ કર્યું, અને એમસીપી મેં એક્ઝામ આપી માઇક્રોસોફ્ટ સર્ટિફાઈડ પ્રોફેશનલની, અને એઝ એન આઈટી એન્જિનિયર મેં 2200 રૂપિયા પગારમાં 2006માં મેં જોબ ચાલુ કરેલી. જયારે મારી શરૂઆતની જે પહેલી સેલેરી હતી એ 2200 રૂપિયા હતી, અને ત્યાર પછી જોબની સાથે સાથે આપણે એક્ઝામ ક્લિયર કરી અને ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું. અને 2011માં મેં બિઝનેસનું વિચાર્યું કે ભાઈ હવે જોબ નથી કરવી, બિઝનેસ કરવો છે. તો 2011માં અલ્લાહના ફઝલ કરમથી હીરા એન્ડ ગ્રુપ જે છે આપણું, એમના થ્રુ મેં આ ગ્રીન ટેક કમ્પ્યુટર્સ ચાલુ કર્યું.
અને ત્યારબાદ કહેવાનો મતલબ અલ્લાહના ફઝલો કરમથી બિઝનેસ ચાલુ છે અત્યારે તો પપ્પા જોવે છે બિઝનેસ અને કહેવાનો મતલબ એવું કે 2011 પછીનો જે બિઝનેસ ચાલુ છે અલ્લાહ રબુલ ઇઝ્ઝતના ફઝલો કરમથી અત્યારે પણ બિઝનેસ મારો ચાલુ છે પણ તમે જે રીતે ઇન્ટ્રોડક્શનમાં કીધું એ પ્રમાણે કે વકીલ બન્યા પછી મારે ફિલ્ડ ચૂઝ કરવી હતી એટલે કરવી પડે એવું હતું એટલે ત્યાર પછી અત્યારે મેં પ્રેક્ટિસ ચાલુ કરી છે અને બિઝનેસ પપ્પા જોવે છે એમ કહેવાનો મતલબ જી યાસીનભાઈ ખાલી આપણા શ્રોતાઓ માટે એક ક્લેરિફિકેશન કરી લઉં અને આનું એક રીઝન પણ મારું છે કારણ કે તમે આપણે યુવા પેઢીમાં ગણાવો એટલે મારે તમારી ઉંમર બિલકુલ નથી જાણવી એ સિક્રેટ તો આપણે જેટલું સ્ત્રીને લાગે છે એટલું પુરુષને પણ લાગે છે કે વી શુડ નેવર ડિસ્ક્લોઝ અવર એજ આઈ વુડ નેવર ડિસ્ક્લોઝ માય એજ ઇફ સમબડી આસ્ક મી પરંતુ તમારી એજ બિટવીન 30-40 માં ફોલ થાય કે 30 બિફોર થેન્ક યુ સો મચ આ તો બહુ હિંમતનું કામ કર્યું તમે મેં એટલા માટે આનો ખુલાસો કર્યો કે આપણું જે આખું ઇન્ટરવ્યુ ખરું એ આપણે મારે તમારા યંગ પોઈન્ટ ઓફ વ્યુથી બધું સવાલો પૂછવાના છે એટલે આપણા ઓડિયન્સને ખ્યાલ આવે કે દે આર યુ નો ઇન કનેક્શન વિથ અ યંગ પર્સન વિથ અ યંગ રાઇઝિંગ પોટેન્શિયલ લીડર એટલા માટે તો યાસીનભાઈ મને તમે એ કહો કે આપણે તમે કહ્યું કે એક પોઈન્ટ પર તમે ભણવાનું છોડી અને આપણે ટેલરિંગનું કામ શરૂ કર્યું તો વાય ડીડ યુ સોટ કે તમારે હવે એજ્યુકેશન નથી લેવું અને બિલકુલ કામ પર લાગી જવું છે વોટ મેડ યુ ટુ થિંક દેટ યુ નો લોંગર વોન્ટ ટુ પરસ્યુ વિથ યોર એજ્યુકેશન ઇનિશિયેટિવ બહુ સાચી વાત કહું તો જે તે સમયની જે નેગેટિવિટી હતી એ નેગેટિવિટીને ધ્યાનમાં લઈ અને કારણ મને તે વખતે આ ભણવાનું છોડી દેવાનું મન થયું હતું કારણ કે હું જે વાત કરું છું એ 2002-2003 ની આસપાસની વાત કરું છું જે વખતે ધરતીકંપ આવ્યો અને ગુજરાતમાં જે રાયટ્સ થયા ધમાલ થયેલી એ ધમાલોને લઈને મને તે વખતે ખબર નહીં નેગેટિવિટી એટલી બધી દિમાગમાં હતી કે હવે મુસલમાન તરીકે હું છું અહીંયા તો આટલી બધી તકલીફ છે ને જોબ તો મળવાનું નથી અને ભણીને શું કરીશ એવું એમ એના કરતા કંઈક રોજી રોટી કમાઈશ ને કમાઈને જે બેઝિકલી અત્યારે પણ આપણા નવયુવાનોમાં જે એક વસ્તુ છે કે ભાઈ કંઈક શીખી જઈશું અને શીખી અને ઇંગ્લેન્ડ છે કે અમેરિકા છે કે આફ્રિકા છે કે સઉદી છે આપણે ચાઇના જઈશું અને ત્યાં જઈને આપણી જિંદગી પૂરી કરી દઈશું એવું એમ એ જે દિમાગની નેગેટિવિટી હતી અને માહોલ જે તે સમયનો હતો એ વસ્તુએ મને કહેવાનો મતલબ એકદમ શું કહેવાય ડિપ્રેસ કરી દીધેલો હતો તે વખતે હું કહું તો પણ તે વખતથી જ આ જે વસ્તુ દિમાગમાં ચાલતી હતી અને જે ફાધર તરફથી જે પ્રેશર અને અમુક મારા જે નજદીકના લોકો તરફથી મતલબ કે જે કહેવામાં આવ્યું કે ભાઈ તું ભણ બેટા તારું દિમાગ સારું છે આમ તેમ ફલાણું ઢીકણું એ જે વસ્તુ કહેવામાં આવી ને ત્યાર પછી દિમાગ મતલબ કે ત્યારથી જ એવું હતું કે મારે ચલો ઠીક છે હવે ભણવું છે અને ભણીને કોઈક એવી જગ્યાએ મારે બેસવું છે કે જેથી હું લોકોની મદદ કરી શકું કારણ કે 2002 જે દિમાગમાં છાપ હતી એ છાપ કદાચ શું કહેવાય ઘણી વાર મને હજી પણ અડાવી દે છે એવું એમ કહેવાનો મતલબ કે કેમ આવું આપણે કેમ કોઈને મદદ નથી કરી શકતા અને ત્યારથી મેં નક્કી કરેલું કે ઇન્શાલ્લાહ મારે કંઈક બનવું છે કંઈક કરવું છે અને કોઈ માટે કંઈક કરવું છે હું તમને કદાચ તમારા સવાલથી થોડો સાઈડ પર આવીને કહું કે એ જે દિમાગ પર એ જે ઇમેજ ઉભી થયેલી એ ઇમેજે મને 2012 પીએસઆઈ ની એક્ઝામ આપવા માટે ઉભો કર્યો મેં 2012 પીએસઆઈ ની એક્ઝામ આપી પાલનપુર હું ફર્સ્ટ જે સ્ટેપ આવે એ સ્ટેપ ક્લિયર કર્યો સેકન્ડ સ્ટેપ જે આવે કે જેમાં 5 કિલોમીટરની દોડ હોય અને તમારે 25 મીટરમાં પૂરી કરવાની હોય એમાં બેડ લક મને એપેન્ડિક્સનું ઓપરેશન કરાવેલું હતું ડોક્ટરે મને ના પાડેલી કે તારાથી નહીં દોડી શકાય તેમ છતાંય જે લોકોની ખિદમત કરવાની એક જજ્બો દિલમાં હતો એને ધ્યાનમાં લઈને મેં કીધું કે ના હું તો ગમે તેમ થશે હું આ મતલબ કે ટ્રાયલ આપીશ પણ બેડ લક એ હતું કે હું 10 સેકન્ડ માટે સિલેક્ટ ન થયો અને કહેવાનો મતલબ હું મારા પીએસઆઈ ની એક્ઝામમાંથી હું મતલબ કે ડિસ્ક્વોલિફાઈડ થયો ખેર ત્યાર પછી ફરીથી એ જ દિમાગમાં વાત હતી કે યાર હવે હું શું કરીશ બિઝનેસ તો અલ્લાહના ફરજો કરમથી ચાલી રહ્યો છે પણ હું કોમની મદદ કઈ રીતે કરી શકીશ ખાલી પૈસાથી મદદ કરી શકાય નહીં મારી પાસે એવું કોઈક ફિલ્ડ એવી કોઈક લાઈન અથવા એવી કોઈક પોસ્ટ હોવી જોઈએ કે જેનાથી હું પબ્લિકની વચ્ચે ઉભો રહું તમે બિલીવ નહીં કરો ઇમ્તિયાઝભાઈ મેં 2013 મેરેજ કર્યા 2014 એન્ડિંગમાં મને મારે ત્યાં ફર્સ્ટ બેબી આવ્યું 2015 મેં LLB જોઈન કર્યું ભણવા માટે અને
જયારે હું ખણવાનું ચાલુ કર્યું ત્યારે મારી બેબી નું એક્ઝામ હોય 2 વર્ષનું 3 વર્ષનું બાળક, તો મને બાબુ શું કરો છો એવું એમ પૂછે મારી પાસે આવીને. મેં કીધું બેટા મારે તો એક્ઝામ આપવાની છે. તો કે તમારે એક્ઝામ આપવાની છે એમ. એટલે કહેવાનો મતલબ મારું, તમે જે સવાલ પૂછો એ સવાલનો જવાબ કદાચ મને ખબર નથી કે અમે આપ્યો કે નથી આપ્યો, પણ કહેવાનો મતલબ એવું છે કે જયારે કઈક આપણે વિચાર કરીએ તે આજે મારા દિમાગમાં જે ડિપ્રેશન જે તે સમયે આવ્યું કે ભણવાનું છોડી દીધું, અને ભણવાનું છોડી દેવાનું રીઝન એ હતું, અને ત્યાર પછી ભણવાનું ચાલુ કરવાનું રીઝન પણ એ હતું કે બસ કરવું છે તો કઈક હવે વ્યવસ્થિત કરવું છે કે જેનાથી હું મારી લાઈફ, મારી ફેમિલી લાઈફ અને કમ્યુનિટીને અને આ દેશને કોઈક રીતે મદદરૂપ થઈ શકું એવું એમ. જી ઇન્ટરભાઈ, ધેટ્સ રિયલી વેરી ગુડ રીઝન્સ, વેરી ગુડ ઇનિશિયેટિવ્સ, અને બેસિકલી ધેટ વોઝ ધી ટર્નિંગ પોઈન્ટ ઓફ યોર લાઈફ. તમારા વાલિદ સાહેબે પછી આ વસ્તુને રીઇન્ફોર્સ કરી કે ના તમારે એજ્યુકેશનમાં આપણે જવું પડશે, તો ત્યારે કંઈક એવો વાર્તાલાપ તો થયો હશે ને વાલી સાહેબની હાથે, અને એમણે તમને કઈ રીતના કન્વિન્સ કર્યા કે ના બહેતર તો એ જ છે કે રોજી રોટી તો મળી રહેશે પરંતુ શિક્ષણ એજ્યુકેશન ખાસ મેળવો, એ કઈ યાદ છે થોડું? જી જી, 100% મને યાદ છે. એમના શબ્દો આજે પણ મારા દિમાગમાં ફરે છે. બહુ મારા ફાધરનો સ્વભાવ બહુ કડક છે અને બહુ આકરા છે, અને એમને 28 વર્ષ એમની જિંદગીના સૌદીમાં પૂરા કર્યા છે. એટલે પૈસા તો કે અલ્લાહના ફઝલો કરમથી વેલ સેટલ્ડ છે આપણે, એટલે એવો કોઈ પ્રોબ્લેમ નહોતો. એટલે ફાધરને આ વસ્તુની જયારે ખબર પડી તો એમનું કેવું હતું કે તમે પૈસાનો કોઈ પ્રોબ્લેમ નથી, તે ભરવાનું કેમ છોડી દીધું, તને કમાવાનું કોને કીધું, એ બધી વાત છોડ દે, બેમાંથી એક વસ્તુ નક્કી કરી લે, યા તારે ભણવાનું છે યા ઘર છોડવાનું છે, બેમાંથી એક. બહુ સ્ટ્રિક્ટ, મતલબ કે બીજું કોઈ, મતલબ કે કોઈ પેલું કહે ને આપણે પપલાવા વાળી વાત કે બનાવવા વાળી વાત, કશું જ નહીં, એક જ વાત સીધી લીટીની, યા ભણવાનું છે યા ઘર છોડી દેવાનું છે, નક્કી કરી લે તારે શું કરવું છે એવું. રાઈટ, SSC તમે કમ્પ્લીટ કર્યું, તમે જેમ કહ્યું મુનશી મનુબરવાલા મેમોરેબલ ચેરિટેબલ ટ્રસ્ટ, એમ આઈ રાઈટ? યસ સર. યા, તો થોડુંક એ ફેઝ વિશે કહો, કારણ કે હવે 10 આપણે SSC એટલે લગભગ 10th સ્ટાન્ડર્ડ, એમ આઈ રાઈટ? યસ સર. યસ સર. યા, અને એ જે ફેઝ હોય છે દરેક, મતલબ કે વિદ્યાર્થીના જીવનમાં, એ પેલું આપણે કહેવાય છે ને કે યા તો પછી એ રાઈટ ડિરેક્શન તરફ જાય છે, યા પછી અમુક વખતે ગાડી પાટા પરથી ઉતરી પણ જાય છે. તો તમારું જે એજ્યુકેશનલ એક્સપિરિયન્સીસ મુનશી મનુબરવાલામાં કેવો રહ્યો SSCનો? અલ્હમદુલિલ્લાહ, બહુ ખરેખર અલ્લાહનું બહુ મોટું એહસાન છે કે આપણી પાસે આ મુનશી છે, પછી માટલીવાલા છે, વેલફેર છે, આજે એજ્યુકેશનલ દીકરા છે, આજે એજ્યુકેશનલ સંસ્થાઓ આપણી પોતાની છે, તેનાથી ઘણીવાર બહુ મતલબ કે ઇફેક્ટ આવે છે આપણા દિમાગ પર અને પર્ટિક્યુલરલી આપણા ફેમિલી પર, કે આપણું જે બાળક છે એ વ્યવસ્થિત જગ્યાએ જાય છે અને એક માહોલ મળશે અને ભણશે. એટલે કહેવાનો મતલબ વન્ડરફુલ એક્સપિરિયન્સ લાઈફમાં, અને અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝતથી દુઆઓ પણ છે કે આ દરેક સંસ્થાઓ, દરેક ઇદારાઓ હજુ દિન દુગની અને રાત ચોગની તરક્કી કરે. અને ડુ યુ રેકન કે એજ્યુકેશનલ અવેરનેસ, મતલબ કે ખાસ કરીને બીજા સમાજની સરખામણીમાં આપણા ભરૂચી મુસ્લિમ વોરા સમાજમાં આ બધી જે ઇન્સ્ટિટ્યુશન્સ જ્યારથી શરૂ થઈ એના લીધે, મતલબ કે જરાક આપણે એજ્યુકેશન તરફ જોક વધ્યો, ને તો બની શકે કે તમારા જેવા ઘણા બધા નવ યુવાનો, તમે જેમ કહ્યું કે ભાઈ આપણે રોજીરોટીમાં લાગી જઈએ, એજ્યુકેશનથી શું ફાયદો, તો આ ઇન્સ્ટિટ્યુશન એક ટર્નિંગ પોઈન્ટ આપેલો છે આપણા સમાજને એજ્યુકેશનની દિશામાં? બેશક આપેલો છે. આ દરેક એજ્યુકેશનલ, મતલબ કે આજે આપણી સંસ્થાઓ છે, એ દરેક સંસ્થાઓનો સિંહ ફાળો છે આપણા સમાજમાં એજ્યુકેશનનો ગ્રાફ વધારવામાં, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ત્યાર પછી તમે આપણે પાયોનિયરમાં ગયા, એ પણ એક બહુ હાઈલી રેપ્યુટેબલ, મતલબ કે સ્કૂલ કહેવાય, અને તમે કોમર્સ, પણ તમે જે લો ડિગ્રી, આઈ એમ ઇન્ટરેસ્ટેડ ટુ ફાઇન્ડ આઉટ લિટલ બિટ મોર અબાઉટ, કે પછી તમે એકદમ આપણે એડવોકેટ અને વકીલાત તરફ, મતલબ કે જોક તમારો થયો, એના વિશે કંઈક કહો પ્લીઝ. મેં તમને જણાવ્યું એ પ્રમાણે, મારે પહેલેથી દિમાગમાં એક વસ્તુ એવી ચાલતી હતી કે ફેમિલી તો અલ્હમદુલિલ્લાહ સેટલ્ડ ફેમિલી છે આપણી, પૈસા તકે કોઈ વાંધો નથી, પણ પબ્લિકમાં રહીને લોકોને મદદરૂપ કઈ રીતે થઈ શકાશે, સૌથી ઇમ્પોર્ટન્ટ દિમાગમાં એક જ ક્વેશ્ચન વારે ઘડીએ મતલબ કે મને ફરા કરતો હતો. અને એના માટે મને કોઈક એવી પોસ્ટ અથવા એવી કોઈક જગ્યા જોઈતી હતી કે જ્યાં બેસી અને હું લોકોની મદદ કરી શકું. હવે એક્ઝામ્સ ક્લિયર કરવી, જીપીએસસી કે યુપીએસસી કદાચ મારી જેવા વ્યક્તિ માટે કદાચ અઘરું નહોતું, પણ કહેવાનો મતલબ હિંમત નહોતી થતી અને એને લઈને એ મેં ટ્રાય ન કરી. પણ વકીલાત મને બે ફિલ્ડ એવી દેખાતી હતી, મને 3 ફિલ્ડ,
એક જેમાં તમે આટલા સરસ એક્ટિવ છો અને લોકોને મતલબ કે તમે માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છો, એક પ્રેસની જે મીડિયાની જે ફિલ્ડ છે, બીજી પોલીસ અને ત્રીજું વકીલ, આ ત્રણ, મારું માનવું એવું છે કે આ ત્રણ ફિલ્ડ એવી છે કે જેમાં કહેવાનો મતલબ જો તમે એક્ટિવલી પાર્ટિસિપેશન હોય તમારું અને જો તમે કદાચ કઈ પણ કરવા ચાહો મારા હિસાબથી તો કરી શકો છો, એવી એવી તાકાત છે આ ત્રણે ત્રણ ફિલ્ડમાં. તો એ વાતને લઈને પોલીસમાં હું જે મેં તમને કીધું એ પ્રમાણે કે 10 સેકન્ડ લઈને મને સિલેક્શન નોટું થયું. ત્યાર પછી મીડિયાની ફિલ્ડ જે છે એ મીડિયાની ફિલ્ડ નો ડાઉટ કદાચ આપણે હું ટ્રાય કરો તો આગળ વધી શકત, મને ખબર નથી મારામાં એ પોટેન્શિયલ છે કે કેમ, પણ કદાચ આગળ વધી શકત. પણ ત્રીજો ઓપ્શન જે મને દેખાયું કે ભાઈ જો હું કદાચ વકીલ બનીશ તો આ વકીલ બનવાથી ઘણા બધા લોકોને હું બહુ સારી રીતે મદદ કરી શકીશ અને ઘણા લોકોને હું એક સારો રસ્તો દેખાડી શકીશ અને મારી જાતને પણ હું એક સારા રસ્તે ચલાવી શકીશ. અને આ વાતને ધ્યાનમાં લઈને મને વકીલ બનવાનું વધારે શોખ થયો. થેન્ક યુ યાસીનભાઈ, મારી સાથે તમે જોડાયેલા રહો. મારે અમારા સ્ટુડિયો મેનેજર ફારૂકભાઈ ઇશારો કર્યો છે કે થોડો ક્વિક કમર્શિયલ બ્રેક લેવો પડશે, એક બે અનાઉન્સમેન્ટ કરવાના છે અને ત્યાર પછી આપણી વાતચીત અને સવાલોનો સિલસિલો આપણે જારી રાખીશું, કન્ટિન્યુ રાખીશું. જસ્ટ બેર વિથ મી ફોર અ કપલ ઓફ મિનિટ્સ. ઓકે પ્લીઝ સર, થેન્ક યુ. આપ સાંભળી રહ્યા છો ઇમ્તિયાઝ પટેલ, વરેડિયાવાલાનો અવાજ, વીવી યુકે ઇન્ટરનેશનલ રેડિયો. અને આ પ્રોગ્રામના, આ આખા પ્રોજેક્ટના મેઇન સ્પોન્સર એટલે કે પ્રાયોજક અને જેમનો અમને ખૂબ જ સાથ સહકાર અને સપોર્ટ મળેલો છે એ છે આપણા 3D સેન્ટર, ઓર્બિટ ટેક્સી, ન્યૂ ક્લેમ્સ અને હોટ પ્રિન્ટ. અને આપ સૌ જેમ જાણો છો 3D સેન્ટર બોલ્ટનમાં એક ખૂબ જ સરસ એક હોલ છે, ત્યાં તમામ સગવડો આપણને મળતી રહે છે. શાદી વ્યાહ હોય, નાની મોટી પાર્ટી હોય, નાનું મોટું ગેટ ટુગેધર હોય, અત્યારે COVID-19ને લીધે સોશિયલ ડિસ્ટન્સિંગ અને ગવર્મેન્ટના રૂલ્સ રેગ્યુલેશનને લઈને એ બંધ છે, પરંતુ જેવો એ હોલ ખુલે આપ એની વિઝિટ લઈ શકો છો. આપ એને ફોન કરી અને પોતાના પ્રસંગ માટે એ હોલનો તમે હાયર કરી શકો છો. ખૂબ મોટી જગ્યા છે, કાર પાર્કની ફેસિલિટી છે, હોલ પણ મોટો છે, બેસવાની જગ્યા સરસ છે, સ્ટેજ પણ સરસ છે, નમાઝ પડવાની સવલતતા છે, તમારા ખાસ મહેમાનો હોય એમાં પ્રાઇવેટ રૂમ્સ પણ છે, મોટું કિચન પણ છે, ટોયલેટ અને ફેસિલિટીઝ તમને ત્યાં મળી રહેશે. ઓર્બિટ ટેક્સી એ પણ એક મતલબ કે બહુ જાણીતું નામ છે. તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જો જવું હોય આપણે સમયસર અને સલામતીથી તો તમે ઓર્બિટ ટેક્સીનો ઉપયોગ કરી શકો છો. એમના ડ્રાઈવરો ખૂબ જ ફ્રેન્ડલી, ખૂબ જ પ્રોફેશનલ હોય છે અને તમને કશી ચિંતા વગર તેઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડી શકે છે. ન્યૂ ક્લેમ્સ જો કોઈ અકસ્માત થયો હોય તો તમે ન્યૂ ક્લેમને કોઈ પણ જાતની વરી ચિંતા માથે લયા વગર તમે એમને તમારી ફાઇલ આપી દો, એ ખૂબ જ સારી રીતે લીગલી તમારો કેસ લડશે. અને હોટ પ્રિન્ટ, કોઈ પણ જાતનું ડિઝાઇનિંગ કામ કરવું હોય, ચાહે એ આપણે શાદીના કાર્ડ છપાવવા હોય, તમારા પર્સનલ બિઝનેસ કાર્ડ છપાવવા હોય, પુસ્તકો છપાવવા હોય, વેબ ડિઝાઇન ડેવલપ કરવી હોય, સાઇન બોર્ડ બનાવવા હોય, તો તમે હોટ પ્રિન્ટનો સંપર્ક સાધી શકો છો. આપ સાંભળી રહ્યા છો ઇમ્તિયાઝ પટેલ, વરિયાવાળાનો અવાજ, અને આપણા મહેમાન છે યાસીન દાદાભાઈ, ઓલ ધ વે ફ્રોમ ઇન્ડિયા, ફ્રોમ ભરૂચ, વિચ ઇઝ અવર ફેવરાઇટ સિટી, આપણું જાણીતું શહેર. યાસીનભાઈ, તમારી સ્પેશિયાલિટી છે ક્રિમિનલ આપણે ફિલ્ડની, સો ટેલ અસ સમથિંગ મોર અબાઉટ કે આમાં આમાં કયા ટાઈપની વકાલત કરવી પડે છે, કેવા કેવા કેસો આવે છે અને કઈ રીતના તમે આ ફિલ્ડમાં મતલબ આખું એને હેન્ડલિંગ કરો છો તમારા પ્રોફેશનલ પોઈન્ટ ઓફ વ્યૂથી? ભાઈ, પ્રેક્ટિસને ઘણો સમય થયો નથી, પણ હા ચોક્કસથી હું તમને જણાવીશ કે ક્રિમિનલ નામથી લોકો વાકેફ છે કે ક્રિમિનલ એટલે શું. એમાં જે ગુનાના જે કામો હોય છે એમાં ઘણીવાર ખરેખર ગુનેગાર હોય છે અને ઘણીવાર ખોટી રીતે ફસાવવામાં આવતા લોકો પણ હોય છે. અને એ લોકોને આપણો ઇન્ટરેસ્ટ એવો છે, હું તો હજી ક્વિક સિનિયર વકીલના અંદરમાં પ્રેક્ટિસ કરી રહ્યો છું, એટલે હા મારો ફર્સ્ટ મારો જે પ્રાયોરિટી હોય છે એ હોય છે કે કદાચ કોઈ ખોટી વ્યક્તિ આપણી પાસે આવે અને આપણે એને મતલબ કે સપોર્ટ ન કરીએ, એ સૌથી પહેલી મારી પ્રાયોરિટી હોય છે અને હું એમ જ માનું છું. બાકી જનરલી વકીલ માટે એવું કહેવાય છે કે ભાઈ સાચાનું ખોટું અને ખોટાનું સાચું કરવા માટે વકીલ એક્સપર્ટ હોય છે, પણ મેં તમને કીધું એ રીતે કે મારો તો પહેલેથી એ ધ્યેય હતો કે ખોટી વ્યક્તિને સપોર્ટ ન કરી અને ખરેખર જેના પર અત્યાચાર થઈ રહ્યો છે અથવા તકલીફ જેના પર કરવામાં આવી રહી છે એને મદદરૂપ થઈએ. તો એમાં દરેક પ્રકારના કેસીસ આવતા હોય છે, એ પછી શું કહેવાય કે ઘરેલુ જે મામલા જે છે તે હોય, યા પછી કોઈક મારામારીના કેસ હોય, યા પછી કેવાનો મતલબ બીજા કોઈ ચોરીના કેસ હોય, એ દરેક કેસ આમાં આવતા હોય છે. ઇમ્તિયાઝભાઈ,
તો અત્યારે જે હાલમાં ભારત જે એક મતલબ કે ફેઝમાંથી એક પરિસ્થિતિમાંથી અને ખાસ કરીને પોલિટિકલ ફેઝમાંથી પોલિટિકલ રાજકીય જે પ્રવાહમાંથી અત્યારે ભારત પસાર થઈ રહ્યું છે અને આ કાર્યક્રમ અમે બહુ પોઝિટિવ રાખીએ છીએ, એમાં કોઈની પણ ક્રિટિસિઝમ યા નેગેટિવ વાતો કરવાનો બિલકુલ અમારો મકસદ નથી હોતો, પરંતુ સમાજમાં અને જે તે દેશમાં આપણે સામાજિક રીતે રાજકીય રીતે આર્થિક રીતે બીજી બધી રીતે પરિસ્થિતિઓ સર્જાય તેની થોડી ચર્ચા કરતા હોઈએ છીએ. તો આવી પરિસ્થિતિમાં પ્રેક્ટિસ કરવું, કારણ કે થોડીક ઇન્ફોર્મેશન હું અમુક રિપોર્ટ્સ બધો વાંચતો હતો, યુનાઇટેડ નેશન્સનો રિપોર્ટ, ત્યાર પછી મતલબ કે આપણે બીજા અમુક વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન્સ ઇન્ટરનેશનલ મતલબ કે જે લોકો નજર રાખે છે. તો અત્યારે ઇન્ડિયામાં એવું કહેવાય છે કે ભાઈ મીડિયા છે, પછી મતલબ કે આ જ્યુડિશરી છે અને બીજી અમુક જે ઇન્સ્ટિટ્યુશન્સ જે છે મતલબ કે એ થોડી ઘણી અત્યારે મતલબ કે બહુ આપણે શું કહેવાય નાજુક પરિસ્થિતિમાંથી પસાર થયેલી છે, તો આની અસરો તમને દેખાય છે ખરી? એની અસર હું મારી વાત શું, આખી દુનિયા તમે જે રીતે કીધું કે જયારે તમને ત્યાં બેઠા રિપોર્ટ મળે છે, તો અમે અહીંયા પ્રેક્ટિકલ લાઈફમાં તમને કહીએ ને તો કદાચ ઘણી વાર એવું થાય છે કે ખરેખર ન્યાય મળશે કે કેમ અને આ કરવું જોઈએ કે કેમ. એટલે કહેવાનો મતલબ કદાચ એવું કહીએ તો પણ ખોટું નથી કે જ્યુડિશિયરી પરથી વિશ્વાસ લોકોનો ડગમગી ગયો છે. કદાચ ઉઠી ગયો એવું કહીશ તો સારું નહીં લાગે, પણ ડગમગી ગયો છે કે ખરેખર ન્યાય મળશે કે કેમ. એટલી હદે ઇન્ટરફિયરન્સ છે. અને બિલકુલ સાચી વાત છે, જે અલગ અલગ સંસ્થાઓ છે, અલગ અલગ લોકો છે અને પોલિટિકલી જે દબાણ છે લોકોનું, એને લઈને ખરેખર લોકોને બીક લાગે છે કે જ્યુડિશિયરી સિસ્ટમમાં ખરેખર શું ચાલી રહ્યું છે, કઈ ખબર નથી પડતી. ઇમ્તિયાઝભાઈ, અચ્છા અચ્છા, હવે જરાક આપણે થોડીક વાતચીત કરીએ તમારા સોશિયલ વર્ક વિશે, કે આઈ બિલીવ કે તમે ખિદમત એ ખલ્ક ચેરિટેબલ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ છો, તો કેન યુ ટેલ અસ લિટલ બિટ મોર અબાઉટ કે આ ખિદમત એ ખલ્ક ચેરિટેબલ ટ્રસ્ટ શું છે, એના મતલબ કે એમ શું છે, ઓબ્જેક્ટિવ શું છે, આમાં કયા કયા પ્રોજેક્ટ તમે લોકો ચલાવો છો, કઈ રીતના ચલાવો છો પ્લીઝ? 2015 મને એવો વિચાર આવ્યો કે અલ્લાહના ફઝલ કરમથી આપણે આવું નાનું મોટું જકાતનું ને આ ને તેને લોકોને મદદ તો કરી રહ્યા છે, તો આપણે એક ઓફિશિયલ એક સંસ્થાની સ્થાપના કરી અને કેમ ન કરીએ. તો મારી આજે નેશનલ પાર્ક સોસાયટી છે, એમને અમે જે 2-4-5 મિત્રો જે છે, અમારા બશીરભાઈ છે, દાઉદભાઈ છે, મોરણા ઝુબેર સાહેબ છે, 2-4-5 અમારા જે મિત્રો છે, અમે લોકો ભેગા થઈ અને નક્કી કર્યું કે ભાઈ આપણે એક ટ્રસ્ટ બનાવવું છે, રજીસ્ટર્ડ કરવું છે અને એના થકી આપણે લોકોની મદદ કરવી છે. તો આ ખિદમત એ ખલ્ક ચેરિટેબલ ટ્રસ્ટની રજીસ્ટ્રેશન અમે લોકોએ 2015 કરાવ્યું અને ત્યાર પછી ઓફિશિયલ અલ્હમદુલિલ્લા દર રમઝાનમાં મિનિમમ 2-2.5 લાખ રૂપિયાની જે અમારી સોસાયટીની નજીકના જે વિસ્તારના મતલબ કે જે મકાનો છે, જે લોકો જરૂરતમંદ લોકો છે, એ લોકોને ત્યારથી મદદ કરતા હતા અમે લોકો. મતલબ કે ચાલુ કરી દીધેલું મદદ કરવાનું, કે ભાઈ અનાજ આપવાનું, કે કોઈને ઈદ વખતે સામાન આપવાનો, કે કપડા આપવાના, એ રીતે અમે લોકોએ નાની શરૂઆત કરેલી. અને ત્યારબાદ અમે લોકોએ એની સાથે સાથે લોકોને એજ્યુકેશન માટે, કે મારી સોસાયટીમાં 2-5 ફેમિલી એવી છે કે જે છોકરાઓને ભણવું છે પણ પૈસા નહોતા, તો એ લોકોની ફીસ ભરી દેવાની, કોઈક બીમાર છે તો એને કોઈક દવા માટે થોડા ઘણા કંઈક હેલ્પ કરી આપવાની, અથવા ત્યાં જઈને મતલબ કે એને દવા દેવડાવી આપવાની. આવી નાની મોટી કોઈ ગુજરી ગયું છે, બિલકુલ ગરીબ છે, તો એ લોકોને કફન દફન માટેની મદદ કરી આપવાની અને એના ઘરમાં કંઈ થોડું અનાજ ભરાઈ આપવાની, આવી નાની મોટી એક્ટિવિટી અમે લોકોએ 2015 અલ્હમદુલિલ્લા ચાલુ કરી. અને ત્યાર પછી લાસ્ટ યર અમે લોકોએ ધ વેલફેર સોસાયટી યુકે, જે તમારું છે ત્યાંનું ટ્રસ્ટ, ઇકબાલભાઈ ડોડીવાળા, હબીબભાઈ ભૂટા, યાકુબભાઈ સેગવાવાળા, એ લોકો જે પણ છે એમના મતલબ કે સાથે સાથે અમે લોકો આજે ખિદમત એ ખલ્ક ચેરિટેબલ ટ્રસ્ટ જે છે આપણા અહીંયા ભરૂચથી, અમે લોકોએ સાથે મળી અને હ્યુમન કેર એક બ્લાઇન્ડ માટેનો એક જે મતલબ કે સેન્ટર જે છે, બ્લાઇન્ડ સેન્ટર ચાલુ કર્યું, જેના તમે પણ ગેસ્ટ રહી ચૂકેલા છો, એનો મને ગર્વ છે કે તમે ત્યાં આવ્યા હતા અને મને સારું લાગ્યું હતું એ વખતે પણ, અને ઇન્શાલ્લાહ ફ્યુચરમાં પણ આવશો. અને એ જે બ્લાઇન્ડ સેન્ટર ચાલુ કર્યું અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝતના ફઝલ કરમથી, એ બ્લાઇન્ડ સેન્ટર થકી અંદાજે 15-20 છોકરાઓને આપણે દર મહિને કમ્પ્યુટર અને મસાજ, આ 2 વસ્તુ, ઓટો મસાજ અને કમ્પ્યુટર શીખવાડવા માટેનું કામ ચાલુ કર્યું. અને એની સાથે સાથે દિલ્હી ગુજારીશ એવી મતલબ કે ઈચ્છા એવી હતી અને અમુક લોકોની ગુજારીશ, આપણા જે સાઉથ આફ્રિકા વાળા ઇનાયત ફોવા જે છે, એમની પહેલેથી એક દિલ્હી ઈચ્છા એવી હતી કે ભાઈ
બેટા તું અમની સાથે સાથે કઈ ગૃહ ઉદ્યોગનો વિચાર કે આ લોકોને કમ્પ્યુટર શીખવાડી દેશ તો કદાચ જોબ મળશે કે નહીં મળે, આ મળશે કે નહીં મળે, પણ તું એમને એની સાથે સાથે કઈક એવું કામ શીખવાડ કે જેથી પોતાની રોજીરોટી કમાઈ શકે. તો એ વાતને ધ્યાનમાં રાખી અને અમે લોકોએ એક જે ભાઈ છે વિનોદ કરીને, એ પણ પોતે બ્લાઇન્ડ છે, તો એમને પેલું જે પગ લૂછડિયા જે આપણે આવે છે ઘરમાં પગ લૂછડિયા જે હોય છે તે પેલું કાઠી જે હોય છે આપણે ઇન્ડિયામાં કાઠી, એનાથી પોતે મતલબ કે હાથથી એ લોકો બનાવે પગ લૂછડિયા અને બનાવે અને માર્કેટમાં વેચે, તો એનાથી એમને કમસે કમ પોતાની રોજી રોટી મળે. એ રીતે એ પ્રોજેક્ટને હાથ પર લીધો અને અલ્લાહના ફઝલો કરમથી કેવાનો મતલબ હવે સક્સેસ થવાને આ રહ્યા હતા અને આ COVID-19 લઈને અત્યારે લોકડાઉનની પરિસ્થિતિ છે અને કેવાનો મતલબ કે થોડું ડિસ્ટર્બન્સ ઉભું થયું છે, પણ અલ્લાહની જાતથી ઉમ્મીદ છે કે ઇન્શાલ્લાહ એ પ્રોજેક્ટમાં ઘણું આગળ વધવું છે. ઘણું આગળ એટલે તમને કહું તો કદાચ હું તમે મને એમ કદાચ કહી શકો કે શેખ ચલ્લી જેવા સપના જોવે છે તો મને કઈ વાંધો નથી, પણ ઇન્શાલ્લાહ અલ્લાહ રબુલ ઇઝ્ઝત પૂરા કરાવશે. એવી એક ઉમ્મીદ છે કે આ બ્લાઇન્ડ સેન્ટરને શું કહેવાય કે આખા જિલ્લાનું નહીં પણ આખા સ્ટેટનું અને આખી આખા આપણા આખા ઇન્ડિયાનું બેસ્ટ મારે બ્લાઇન્ડ સેન્ટર અને ડિઝેબલ કેર માટેનું યુનિટ બનાવવું છે કે જેથી એ લોકોને એજ્યુકેશનની સાથે દીની અને દુનિયાવી બંને તાલીમની સાથે સાથે એ પોતે કંઈક કમાઈ શકે અને પગભર થઈ શકે એવી વ્યવસ્થા ઉભી કરવી છે. એ લોકોને રહેવા માટે જગ્યા અમારે બનાવી છે અને બધું કમ્પ્લીટ મતલબ કે એમને વન સ્ટોપ સોલ્યુશન જેને કહેવાય એવું મારે એક યુનિટ બનાવવું છે એમના માટે, મારે નહીં મારી આખી ટીમને, એમાં ઇકબાલભાઈ હોય કે આપણા હબીબ અંકલ હોય કે પછી મારે અહીંયા ઇન્ડિયાની ટીમ હોય કે યાકુબભાઈ હોય, કોઈ દરેક વ્યક્તિની હું વાત કરું છું. અમારા દરેકનું આ સ્વપ્ન છે અને ઇન્શાલ્લાહ અલ્લાહ રબુલ ઇઝ્ઝતની જાતથી કવિ ઉમ્મીદ છે કે એ સ્વપ્ન જલ્દીથી જલ્દી પૂરું કરવા માટે અમે લોકો આગળ વધીશું અને એમાં અમને તમારા સાથ સહકારની જરૂરત પડશે. એમાં અમને વીવી યુકેની, વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશનની, બોમ્બે પટેલ વેલફેરની, દરેકે દરેક વ્યક્તિની જરૂર પડશે, ઈશા ફાઉન્ડેશન, દરેકે દરેક વ્યક્તિની મને જરૂરત પડશે ઇન્શાલ્લાહ. અને અલ્લાહની જાતથી ઉમ્મીદ છે કે દરેક દરેક વ્યક્તિ આગળ આવે અને એની મદદ પણ મને કરશે ઇન્શાલ્લાહ. એટલે એ પ્રોજેક્ટ પણ છે અને સાથે સાથે ટેલરિંગ ક્લાસ ચલાવી રહ્યા છે અમે લોકો, સાથે સાથે મહેંદી ક્લાસ ચલાવી રહ્યા છે અને ઇન્શાલ્લાહ ટૂંક સમયમાં એવો વિચાર થાય છે કે ખૂબ જ નાનું 5-15-20 લોકો માટે મતલબ કે કંઈક ગૃહ ઉદ્યોગનું કામ બીજું એક્સ્ટ્રા વિડોઝ અને જે મતલબ કે હોય છે એ લોકો માટે કંઈક વિચારી રહ્યા છે કે કંઈક નાનું અમતું કંઈક અચાર છે કે પાપડ છે કે એવી કોઈક વસ્તુઓ બનાવવાનું કે જેથી કરી અને એ લોકો પોતાનું જીવન ગુજારી શકે અને મોટા ઝીણું જીવનમાંથી બહાર આવી શકે એવું કંઈક વિચારી રહ્યા છે આ પ્લેટફોર્મથી ઇન્શાલ્લાહ. આને લગતો જ એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ સવાલ અત્યારે અમારે એક શ્રોતાએ પૂછ્યો છે, પરંતુ એ સવાલ થોડોક મતલબ કે આ મારા આગલા સવાલ પછી હું પૂછીશ. બહુ ઇન્ટરેસ્ટિંગ સવાલ છે પણ બહુ સેન્સિટિવ સવાલ છે, પણ આઈ એમ શ્યોર કે તમે એનો જવાબ ચોક્કસ આપશો યા તો ખુલાસો. પ્રગતિ ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ છે, સો આ પ્રગતિ ફાઉન્ડેશન વિશે કંઈક કહો અમને પ્લીઝ. પ્રગતિ ફાઉન્ડેશન જે છે એ મેં જસ્ટ સમજો કે આ 2020 જ અમે લોકોએ આ સંસ્થાની સ્થાપના કરી છે અને એ સંસ્થાની સ્થાપના કરવા પાછળનો જે મુખ્ય હેતુ છે કે એમાં અમારો એવો વિચાર છે કે આ એજ્યુકેશનની લાઇનમાં આ જે લોકો આગળ વધી રહ્યા છે એમાં સાથે સાથે સ્પોર્ટ્સનું કંઈક એડ થાય, તો એ સ્પોર્ટ્સ માટે કે અને સ્પોર્ટ્સમાં પર્ટિક્યુલરલી એવી રમત કે જે રમતોને ક્રિકેટ અને ક્રિકેટને છોડીને જે રમતો જે છે જે ઓલિમ્પિક્સની ગેમ્સ આપણે કહી શકીએ, તો એવી ગેમ્સ માટે કંઈક આગળ વધવું છે અને એને લઈને અને આ હ્યુમન કેરનો જે પ્રોજેક્ટ છે કદાચ આ પ્લેટફોર્મથી ન થઈ શકે એટલે પ્લસ માઇનસ કંઈક આવે તો એમાં અમે લોકો ઇન્શાલ્લાહ આ પ્લેટફોર્મથી આગળ વધવા માટે કંઈક કોશિશ કરી રહ્યા છે અને કરીશું ઇન્શાલ્લાહ. ઓકે, હવે જે સવાલ આવેલો છે અમારી પાસે જેની જાણવાની મને પણ ઉત્કંઠા છે અને એ એક મારે મેં લગભગ આ વખતે જે ઇન્ડિયામાં આવેલો હતો ત્યારે દિલ્હીમાં એક બુક સ્ટોરમાંથી મેં એક બુક, આપણે બહુ આઈ કેચિંગ ટાઇટલ હતું, એનજીઓ એક ખતરનાક એક્સપેરિમેન્ટ, યાની કે એનજીઓ એક બહુ જ ખતરનાક ચક્ર હે, અને પછી એ બુક અહીં આવીને મેં એનો થોડો અભ્યાસ કર્યો, એના રાઇટરનું નામ હું ભૂલી ગયો છું, પરંતુ એ બુકમાં અને અમારા શ્રોતાએ જે સવાલ ઉભો કર્યો કે ભાઈ આ જે ચેરિટેબલ ટ્રસ્ટ અથવા તો આ જે આપણે જે એક્ટિવિટીઝ જે કરી રહ્યા છે કે બીજા લોકોને મતલબ કે આપણે જે કંઈ અનાજ પાણી આપીએ, પાર્ટલી તમે આનો જવાબ આપેલો છે પણ પાર્ટલી થોડો વધારે ખુલાસો કરો કે આ લોકોને ડિપેન્ડન્ટ નથી બનાવતા રાધર દેન ઇન્ડિપેન્ડન્ટ. સોરી, આપણે યાસિંદર, પેલી પુસ્તકનું નામ છે એનજીઓ એક ખતરનાક વિચારધારા, હા, એના રાઇટરનું નામ ભૂલી ગયો છે, એમાં બહુ ઇન્ટરેસ્ટિંગ ઓબ્ઝર્વેશન હતું. તો આઈ મીન રાધર દેન મેકિંગ પીપલ ઇન્ડિપેન્ડન્ટ એન્ડ એમ્પાવર્ડ, મોસ્ટ ઓફ ધ ટાઈમ, નોટ ઓલ, મોસ્ટ ઓફ ધ ટાઈમ ઇટ મેક્સ ઇન્ડિવિજ્યુઅલ્સ એન્ડ ફેમિલીઝ ડિપેન્ડન્ટ. તો આના વિશે શું કહેવું છે તમારું?
100% તમારી વાતથી હું સહમત છું અને એ જ વાતને લઈને મેં તમને કીધું કે આ જે જરૂરિયાતમંદ લોકોને થોડી ઘણી જે જરૂરિયાત પૂરી કરીએ છીએ, પણ એની સાથે સાથે અમે લોકો ફોર એક્ઝામ્પલ અત્યારે લાસ્ટ યરની વાત કરું તો મારી સોસાયટીમાં 10 ફેમિલી એવી હતી કે જે 2015માં કે 2016માં જકાત લેતી હતી, પણ ત્યાર પછી આ તમારો જે સવાલ છે એ જ સવાલ મને એક બુક જયારે હું વાંચતો હતો તો કોઈક ફીસ ફીસ વાળી જે ફીસ ની એક વાર્તા હતી, એ વાર્તા પછી મને જે વખતે મેં તમે જે કહો છો એ રીતે જ મેં બુકમાં વાંચતા વાંચતા આ સવાલનો જવાબ કે ભાઈ લોકો લોકોને ભિખારી બનાવે છે મદદ કરીને, તો આપણે એવા કેમ ન બનાવીએ કે આપણે વારે ઘડે કોઈકને ભીખ આપવી, એક ફીસ આ કોઈને આપણે આપી એક ટાઈમ એનાથી એક ટાઈમ નું પેટ તો ભરી શકશે પણ એ ફીસ કમાવાળો જો બની જશે તો એની પોતાની જિંદગી ગુજારી શકશે, એવું આપણે એવું કેમ ન કરીએ, તો એ વાત મારા દિમાગ પર તે વખતે પણ અસર કરેલી અને ફરી તમે મને આ સવાલ પૂછી અને એવું સમજો કે કદાચ હેમરિંગ થયું છે એના પર, તો એ વાતને ધ્યાનમાં લઈ અને અમે લોકો લાસ્ટ યર 6 ફેમિલી એવી હતી કે જે લોકો મતલબ કે ખરેખર બહુ જ ખરાબ પરિસ્થિતિમાં જીવતા હતા અને એમની પાસે રોજીરોટીનું કોઈક આવકનું સાધન નહોતું, એ લોકોએ 6 ફેમિલીના લોકોને અમે લોકોએ જે લારી આવે છે આપણી 4 લારી જે આપણે ચલાવીએ છીએ ફ્રૂટ ની અને એની લારી, એ 6 ફેમિલીને અમે લોકોએ લારી લઈ દીધી કે ભાઈ તમે લોકો આ લારી ચલાવો અને તમારા લારી ચલાવી અને તમારું જીવન ગુજારવાની કોશિશ કરવાની છે, આવતા વખતે અમે લોકો તમને કોઈ હેલ્પ નહીં કરીએ. અલ્લાહના ફઝલ કરમથી એ 6 ફેમિલી અત્યારે સિચ્યુએશન એવી છે કે બહારથી કદાચ કોઈ મદદ કરતો હશે તો મને ખબર નથી, પણ અમે લોકો જયારે પણ ખાલી પૂછવા પણ જઈએ છીએ કે ભાઈ કેવું તમને કઈક જરૂરત આ છે કેવું છે બધું ચાલે છે, તો અલ્હમ્દુલિલ્લાહ દે આર વેરી હેપી. તો એ વાતથી બિલકુલ સહમત છું, તમારી વાત સાચી છે, આપણે આ વિશે ખરેખર ધ્યાન આપવા જેવી વાત છે કે લોકોને મદદ ડાયરેક્ટલી કરી દેવી એના કરતા એ લોકોને પગભર કરવા એ વધારે ઇમ્પોર્ટન્ટ છે, અને એટલે જ મેં તમને કદાચ સવાલનો કદાચ થોડીક વાર પહેલા જે કીધું કે અમારી પોતાની એવી ઈચ્છા છે કે અમે લોકો ગૃહ ઉદ્યોગોની સ્થાપના કરીએ. સમાજની કદાચ તમે મને એમ કહેશો કે નેગેટિવિટી નું આ પ્લેટફોર્મ નથી, પણ હું બહુ સાચી વાત કહું તો કદાચ આપણા સમાજની દુઃખની વાત એ છે કે અત્યાર સુધી આપણે ભલ ભલા લોકોને મદદ કરી, કરોડો રૂપિયાની જકાત વેચાઈ ગઈ, પણ આપણે કોઈ પણ મતલબ કે યુવાઓને કે આપણા સમાજના લોકોને પગભર કરવા માટેની એક પણ એવી ઇન્ડસ્ટ્રી સ્થાપી નથી, જેનું મને દુઃખ છે કે કદાચ આ વસ્તુ ખરેખર બહુ ખોટી થઈ છે. વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશન, યાસીનભાઈ તમે આપણે આ સંસ્થાના એક્ટિવ મેમ્બર છો અને યુથ વિંગમાં તમે બહુ મહત્વનો ભાગ ભજવો છો, તો આમાં યુવાનો જોડાય છે અને જો યુવાનો જોડાતા હોય તો એ એમના કયા કયા પ્રોજેક્ટ્સ મતલબ કે તમે શરૂ કર્યા યા શરૂ કરવાની ઈચ્છા ધરાવો છો? યુવાનો અલ્હમ્દુલિલ્લાહ જ્યારે આવું કંઈક મદદની જરૂરત હોય, કંઈક લોકોને ડિસ્ટ્રીબ્યુશન માટે લોકોને ડેટા એકત્રિત કરવા માટે લોકોની જરૂરત હોય તો યુવાનો આવે છે. હજી આપણે અહીંયા વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશનના બેઝથી આઈ થિંક મારા હિસાબથી કોઈ પ્રોજેક્ટ આપણે ચાલુ તો કર્યો નથી, પણ ફ્યુચરમાં જે બોર્ડ જે છે એ લોકો ડિસાઇડ કરી અને ઇન્શાલ્લાહ મૂકશે એવી આશાઓ છે. ઓકે, થેન્ક યુ યાસીનભાઈ, મારી સાથે જોડાયેલા રહેજો. એક ફરીથી ક્વિક કમર્શિયલ બ્રેકનો સમય થયો છે, મને ઇશારો મળ્યો છે, અને છેલ્લા સેગમેન્ટમાં એટલે કે આપણી પાસે જે 10-12 મિનિટ ઇન્શાલ્લાહ જે વધે છે એમાં 3-4 બહુ પાછા મહત્વના અને ઇન્ટરેસ્ટિંગ સવાલ તમને હું પૂછીશ અને એના જવાબો જાણવાની મને અને મારા શ્રોતાઓને ઈચ્છા હશે. સો જસ્ટ બેર વિથ અસ ફોર અ કપલ ઓફ મિનિટ પ્લીઝ. આપ સાંભળી રહ્યા છો VBUK રેડિયો, ઇમ્તિયાઝ પટેલ વરીડાવાળાનો અવાજ, અને આપણા મહેમાન છે એડવોકેટ યાસીન દાદાભાઈ ફ્રોમ ભરૂચ ઇન્ડિયા. એ બહુ સરસ વાત કરી રહ્યા છે, એમના બચપનની એમણે વાતો કરી, એમના એજ્યુકેશનની વાતો કરી, એક ટાઈમ પર એમણે એજ્યુકેશન છોડ્યું, એમના વાલિદ સાહેબના કહેવાથી ફરીથી એજ્યુકેશનમાં આવ્યા, એમણે મહેનત કરી અને આજે એડવોકેટ પણ બનેલા છે, પોતાનો બિઝનેસ પણ સંભાળે છે અને 2-3 ભરૂચ જિલ્લામાં જે મહત્વની ચેરિટીઝ ચાલે છે એના તેઓ એક્ટિવ મેમ્બર છે અને પ્રેસિડેન્ટ છે, અને પોતાના પરિવારની સાથે સાથે તેઓ સમાજસેવામાં પણ ખૂબ આગળ છે, તો આપણે એમની સાથે વાતચીતનો સિલસિલો આગળ વધારીશું. આ પ્રોગ્રામના મેઇન સ્પોન્સર છે, હું ફરીથી આપ સૌને યાદ અપાવી દઉં આપણા શ્રોતાગણને, 3D સેન્ટર, ઓર્બિટ ટેક્સી, ન્યૂ ક્લેમ્સ, હોટ પ્રિન્ટ, અમારા સ્ટુડિયો મેનેજર ફારૂક ઉગ્રાદાર અને અન્ય ટીમ મેમ્બર પણ આપણી સાથે જોડાયેલા છે. હાલમાં જેમ કે તમને ખબર જ છે કે VVUK COVID-19ની એક અપીલ ચાલી રહેલી છે અમારા ઓર્ગેનાઇઝેશન તરફથી, અને એક અપીલ જે છે તે VVUK COVID-19 ઇન્ડિયા માટે. ગઈકાલે મેં થોડો ખુલાસો કર્યો હતો, આજે પણ એ વાતને થોડોક આપણે ખુલાસો કરી લઈએ કે VVUK COVID-19ના 2 સેગમેન્ટ હતા, એટલે કે 2 પાર્ટ હતા. એક પાર્ટમાં આપણે ડોક્ટર જીવા સાહેબ સાથે કામ કરવાનું હતું એન્ડ ઓફ લાઈફ પ્રોજેક્ટમાં હોસ્પિટલ, અને બીજા પ્રોજેક્ટમાં આપણે મેડિકેર અને ફૂડ કેર, વલ્નરેબલ પીપલ અને ફ્રન્ટ લાઇનના
વાસ્તે આપને વહેંચવાના હતા. જેમ કે ગઈકાલે મેં કહ્યું કે અહીંના એનએચએસએ ડોક્ટર જીવા સાહેબની સાથે વાતચીત કરીને કહ્યું કે જે અમને જરૂરત કદાચ પડશે એવી આશાએ તમારી સાથે બેસીને જે થોડી ઘણી વાતચીત કરી હતી, હવે એ જરૂરત અહીંયા આવે એવી નથી. હોસ્પિટલ પાસે કેપેસિટી છે, બીજો પણ એક યુનિટ અમે માન્ચેસ્ટરમાં ડેવલપ કરેલું છે, તો એટલા માટે એ જે એન્ડ ઓફ લાઈફ હોસ્પિટલ પ્રોજેક્ટ જે ગોસિયા મસ્જિદ વેડિંગ હોલમાં થવાનો હતો એને આપણે મુલતવી રાખીએ. એટલે આ સમાચાર મળતા તરત જ અમારા ટ્રસ્ટી લોકો એક્ટિવ થઈ ગયા અને અમારા વાઇસ ચેરમેન ઉસ્માનભાઈ કેસવાનવાલા, જેમને અમે ઓઝીભાઈ કહીએ છીએ, એમણે એક એક ડોનર્સને જેમણે ડોક્ટર જીવા સાહેબના પ્રોજેક્ટને ઇનિશિયલી સપોર્ટ કરેલો, એક એક ડોનરને પર્સનલી ફોન કરીને એમને સમજાવ્યા કે આ પરિસ્થિતિ છે, એમાં શું કરીએ, અને એમને બે ત્રણ ઓપ્શન આપ્યા. એક ઓપ્શન એ આપ્યું કે તમને આ રકમ અમે પરત કરી શકીએ છીએ, આ ડોનેશન તમે પાછું લઈ શકો છો, યા તો બીજું ઓપ્શન એ કે જે ફૂડ આપણે કીટ અને મેડિકીટ અમે જે તૈયાર કરી અને ફ્રન્ટલાઈન સ્ટાફને અમે વહેંચવાના છે, તો એમાં અમે એ પૈસા અમે વાપરી શકીએ. અને તમામ ડોનર્સે અમારા વાઇસ ચેરમેન ઇજાજત આપી કે ના, અમારે આ ડોનેશન પાછું નથી જોઈતું, એઝ લોંગ એઝ કે આ પૈસા જે લોકોને જરૂર છે અને જે માટે આપણા સમાજને જેની જરૂર છે એ માટે તમે વાપરી શકો છો. તો હજુ પણ વીવીયુકે કોવિડ-19 માટે મેડિકેર અને ફૂડ કીટ માટે આપ પ્લીઝ અમને ડોનેશન આપો. વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશનની થોડીક વધારે વાતો આપણે યાસીનભાઈ સાથે કરીશું, પરંતુ ત્યાં અત્યારે 6,000-7,000 કીટ વેચાઈ ગઈ છે. પરિસ્થિતિ હજુ પણ ખતરનાક છે. આવતીકાલ કોણે જોઈ, આવતીકાલે કેવી પરિસ્થિતિ ઉભી થશે એ વિશે તો આપણે વિચાર પણ નથી કરી શકતા. એટલે અત્યારથી જ એની તૈયારી માટે થોડું ઘણું ફંડ અહીંયાથી પણ આપણે ત્યાં જરૂરતમંદ લોકોને પહોંચાડીએ, તો તમે તમારી જકાત વીવીયુકેને આપી શકો છો. તમે જ્યારે જકાત કે ડોનેશન આપો ત્યારે રેફરન્સ નંબર વીવીયુકે COVID-19 UK યા પછી વીવીયુકે COVID-19 અપીલ ઇન્ડિયા એ રેફરન્સ આપો. આપ સાંભળી રહ્યા છો ઇમ્તિયાઝ પટેલ વરિયાવાળાનો અવાજ વીવીયુકે રેડિયો, અને ડોનેશન્સ માટે આપ અમારા દિલાવરભાઈ દસાલવાળાનો સંપર્ક સાધી શકો છો, ઉસ્માન પટેલ કેસવાનવાળાનો નોન એઝ ઓઝીભાઈ 3D, ઇસાક જર્મન, ઇકબાલભાઈ ધોરીવાલા, દિલાવર હુસેન માજી પટેલ, રિઝવાના આદમ અને ઇનાયતભાઈ ગની. કોઈ આપનો સવાલ હોય તો આપ અમને સ્ટુડિયોમાં કોમેન્ટ કરી શકો છો, રિંગ કરી શકો છો, મેસેજ પણ મોકલાવી શકો છો. અમારો સ્ટુડિયોનો નંબર છે 0793665066. યાસીનભાઈ, આ ખિદમતે ખલ્ક ચેરિટેબલ ટ્રસ્ટ, માશાલ્લા, પ્રગતિ ફાઉન્ડેશન, અલ્હમ્દુલિલ્લાહ, વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશન, નો પ્રોબ્લેમ, વીવીયુકે, આપણે પટેલ વેલફેર અને બીજી જે ઈસા ફાઉન્ડેશન, ઘણી બધી ચેરિટીઝના નામ લીધા. તો તમારા પોઈન્ટ ઓફ વ્યૂથી, તમે યંગ છો, રાઇઝિંગ સ્ટાર છો આ ફિલ્ડમાં, તમે માશાલ્લા બહુ જલ્દી કદમ મૂક્યો, એ અલ્લાહની પણ મહેરબાની કહેવાય, તમારા જજ્બાની કદર કહેવાય. આ બધી અલગ અલગ સંસ્થાઓ કોઓર્ડિનેટેડ એટલે કે એક પ્લેટફોર્મ પર આવીને થોડું કામ ના કરી શકે, રાધર ધન કે અલગ અલગ પોકેટમાં, તો એનો કદાચ પ્રભાવ, એનો ઇમ્પેક્ટ વધારે પડે. અલ્હમ્દુલિલ્લાહ, આપનો જે સવાલ છે એકદમ વેલિડ છે, અને એ જ વાતને ધ્યાનમાં લઈ અને અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝતના ફઝલો કરમથી આ વખતે જે રમઝાન કીટનું ડિસ્ટ્રીબ્યુશન થયું એ રીતે જ થયું છે કે આપણે બધા કોઓર્ડિનેશન એકબીજા સાથે વાતચીત કરીને કે ભાઈ વેલફેર જે છે આપણું બોમ્બે પટેલ વેલફેર, એમને અમુક ગામડાઓ નક્કી કરી દીધા કે ભાઈ આ ગામડાઓમાં આ પટેલ વેલફેર જે છે એ હેલ્પ કરશે, અમુક જે સોસાયટીનો જે વિસ્તાર છે એમાં આપણું જે ખિદમત ખલ્ક ચેરિટેબલ ટ્રસ્ટ છે તો એ હેલ્પ કરશે, અને બ્લાઇન્ડ અને જે નોર્મલ ડિસેબલ લોકો છે એમાં મારી સાથે સાથે જીરાવરભાઈ જે બચ્ચા છે મહાસાગર ફાઉન્ડેશન એ હેલ્પ કરશે, બાકીના જે ગામડાઓનો અમુક વિસ્તાર છે એમાં મતલબ કે આપણા જે વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશન છે એ મતલબ કે લોકોને મદદ કરશે. એવી રીતે અલ્હમ્દુલિલ્લાહ એકબીજા સાથે સંકલનમાં રહીને જ આ કામ કરેલું છે, અને તેનાથી ખરેખર આપની વાત બિલકુલ સાચી છે કે બહુ ફાયદો થાય છે, ડુપ્લિકેશન થી પણ બચી શકાય અને જરૂરતમંદ સુધી પહોંચી શકાય છે. અચ્છા યાસીનભાઈ, હવે થોડોક સવાલ જનરલ હું કરું કે તમારો પોતાનો બિઝનેસ છે ગ્રીન ટેક કમ્પ્યુટર્સ એન્ડ રેફ્રિજરેશન, તમે જાતે એડવોકેટ છો, અત્યારે પ્રેક્ટિસ કરી રહ્યા છો અંડર સિનિયર એડવોકેટ, આઈટીમાં પણ તમે એક્સપર્ટ છો, અને સાથે સાથે આ બે ત્રણ ખિદમત ખલ્ક ચેરિટેબલ, પ્રગતિ ફાઉન્ડેશન, વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશન, તો આ બધું બેલેન્સ કઈ રીતના કરો છો તમે, તમારી પ્રોફેશનલ લાઈફ, તમારી ફેમિલી લાઈફ, તમારી સોશિયલ સર્વિસ લાઈફ, હાઉ યુ આર મેનેજિંગ ઓલ ધીસ થિંગ્સ?
અલ્હમદુલિલ્લાહ, અલ્લાહના ફઝલુ કરમથી થઈ રહ્યું છે. તમે કહો છો એ પ્રમાણે કે દરેક માટેનો એક સમય ચોક્કસ રાખવો પડે છે અને એ સમયને ધ્યાનમાં રાખીને બધું મેનેજ કરવું પડતું હોય છે કે ઓફિસનો ટાઈમ છે કે ભાઈ તેમાં સવારમાં તમારે 9 થી 10 એક કલાક મિનિમમ આપી અને એકાઉન્ટેબિલિટી જે છે ને એના પર જે ધ્યાન રાખવાનું હોય છે, ત્યાર પછી કોર્ટનો ટાઈમ હોય છે અને ત્યાર પછીનો જે સમય હોય છે એમાં તમે જે કહો છો એ પ્રમાણે આજે અલગ અલગ સંસ્થાઓ સાથે કનેક્ટેડ છે તો એ સંસ્થાઓ ઉપર થોડું મતલબ કે ત્યાં વિઝિટ કરી અને ત્યાં ધ્યાન આપવું પડતું હોય છે. પરંતુ ખાસ કરીને સોશિયલ સર્વિસમાં જે તમારો જજ્બો જે છે અને તમે નવી પેઢીમાં આવો તો નવી પેઢીમાં આપણે આ જજ્બો છે કે હજુ એને થોડો વધારવાની જરૂર છે? શું નવી પેઢી આગળ આવી રહેલી છે અલગ અલગ ફિલ્ડમાં કે પછી એ લોકો એમની પોતાની મસ્તીમાં અને અત્યારે જે થોડો કોન્સેપ્ટ છે યુનિવર્સલ કોન્સેપ્ટ છે સેલ્ફ સેન્ટરનો કે ભાઈ હું મારો પરિવાર અને બસ બાકી આજુબાજુ જોવાનો આજે લગભગ સમય નથી અને વિચારધારા પણ બદલાય છે તો ત્યાં શું ફિલિંગ છે યંગ લોકોમાં આ બધી એક્ટિવિટીઝનું આપણે શું મહત્વ છે યા પછી એ લોકો આને સિરિયસલી લે છે નથી લેતા? અલ્હમદુલિલ્લાહ અહીંયા યંગ જનરેશન એક્ટિવલી આમાં ઇન્વોલ્વ થવા માટે થનગની રહી છે એવું કહીએ તો ખોટું નથી. એમાં બે ફેક્ટર વધારે કામ કરી રહ્યા છે. સોરી ટુ સે નેગેટિવ ફેક્ટર છે બટ કહેવા જરૂરી છે તમે પૂછ્યું છે તો. એક તો જે મોબાઈલ છે પબજી ગેમ્સ અને એનું જે એડિક્શન છે એને લઈને થોડી તકલીફ પડી રહી છે અને બીજું સોરી ન કહેવું જોઈએ પણ તેમ છતાં આજે કહેવું જ છે કે આપણા આપણા જે વડવાઓ છે અથવા જે સિનિયર્સ બેઠેલા છે એ લોકો જે રીતે યંગ જનરેશનને ઇન્વોલ્વ કરવું જોઈએ જે રીતે એમના પર ટ્રસ્ટ કરવો જોઈએ એ નથી કરતા, જેને લઈને એમનું જે એપ્રિસિએશન નથી કરતા એને લઈને મતલબ કે આપણા જે છોકરાઓ છે એ નાસીપાસ થઈ અને કેવળ મતલબ પછી દૂર થતા જાય છે. જે મારા હિસાબથી મારી એક યંગ છોકરા તરીકેની એક એવી એડવાઇસ છે કે જુઓ યુવાન જે છે એ યુવાનને કત્તર સોચની નહીં પણ યુવા જોશની જરૂરત હોય છે અને એની સાથે સાથે ઇંગ્લિશમાં જે પેલી કહેવત છે ને કે પીસફુલ એન્ડ પ્રેડિક્ટિવ યુથ ઇઝ ધ પીવટ ફોર પીસ, બીંગ અ યુથ ઇઝ ધ મોસ્ટ ટેમ્પટેટિંગ કન્ફ્યુઝિંગ એન્ડ એગ્રેસિવ સ્ટેજ ઇન લાઈફ. આજે પોઈન્ટ છે, આજે એ ફેઝ જે છે ને એ ફેઝ ખરેખર બહુ અઘરો છે અને મૂંઝવણ પડ્યો હોય છે, સમજો કહેવાનો મતલબ. હવે આ તબક્કામાંથી તમારે પાસ થવાનું હોય છે અને એવા તબક્કાના લોકોને તમારે જયારે સાથે લઈને ચાલવાનું હોય ત્યારે ઘણીવાર પોતાનું આત્મસન્માન ગવાય એનું પણ મતલબ કે ધ્યાન રાખી અને સામેવાળાને એપ્રિશિએટ કરીને પણ આગળ વધારવું એ મારી પોતાની ઈચ્છા છે. કારણ કે હું જે અત્યારે પ્રોબ્લેમ ફેસ કરી રહ્યો છું એ આ જ પ્રોબ્લેમ્સ છે, મને પણ તકલીફ પડી રહી છે પણ અલ્લાહના ફઝલ કરમથી લોકોની તમારી જેવા લોકોની મને એપ્રિસિએશન પણ મળી રહ્યું છે, સમજો. એટલે મારી તો દરેક એ આગેવાનોને દરેક યુવાનોને એક એક રિક્વેસ્ટ છે કે સફળતા જો મેળવવી હશે ને તો બદનામ થવાની પૂરી તૈયારી રાખવી પડશે કેમકે સફળતાને સાથ આપવાવાળા લોકોની સાથે સાથે તમારી કામયાબી ન જોઈ શકે એવા લોકો પણ છે, બરાબર. અને તમારા જે ગુણો છે, તમારી જે લાગણીઓ છે, તમારા જે આંસુઓ છે એ કદાચ કોઈકને દેખાશે કે નહીં દેખાય મને ખબર નથી પણ તમારી જે ભૂલ છે ને એ બધાને દેખાશે. એટલે કહેવાનો મતલબ એવો છે કે આ રીતે આવું કંઈક પણ વિચારીને કામને છોડી દેવું કે યુવાનોને ઇન્વોલ્વ ન કરવા અથવા ન થવું યુવાનો માટે પણ એ કદાચ બહુ મોટી ભૂલ છે. નહીં જોડાય તો યુવાનોનું જશે અને એ જ યુવાનો નહીં જોડાય તો આ સમાજ અને આ દેશને ભોગવવું પડશે. એટલે મારી તો બંને તરફથી લોકોને રિક્વેસ્ટ છે કે ભાઈ આપણે આ દેશને બચાવવા માટે આપણે આ સમાજને બચાવવા માટે આગળ આવવું જ પડશે, ઇન્વોલ્વ થવું જ પડશે. યાસીનભાઈ બહુ સરસ પોઝિટિવ એન્કરેજિંગ કોમેન્ટ કરી. તો શું આપણે આશા રાખી શકીએ કે આપણી જે નવી પેઢી છે એમાં આપણે પોલિટિકલ લેવલ પર એક લીડરશીપ ઉભી કરી રહ્યા છે, સોશિયલ લેવલ પર એક લીડરશીપ ઉભી કરી રહ્યા છે, મેઇન સ્ટ્રીમ એક્ટિવિટીઝ મેઇન સ્ટ્રીમ મતલબ કે જે એન્વાયરમેન્ટ છે એમાં આપણી નવી પેઢી જઈ રહેલી છે તો એ આશા રાખી શકીએ? આશા રાખી શકાય અને રાખવી જ જોઈએ અને આ રીતે મતલબ કે આગળ વધવું જ જોઈએ અને બી ટીમને ઉભી કરવી જ પડશે. ઇમ્તિયાઝભાઈ દરેક ફિલ્ડમાં તમારે બી ટીમને ઉભી કરવી પડશે અને એમાં યુથને તમારે આગળ લેવું પડશે અને એ લોકોના પર તમારે ટ્રસ્ટ મૂકીને આગળ વધારવા જ પડશે. મારી પર્સનલ રાય એવી છે, મારા પર્સનલ વિચારો એવા છે. યાસીનભાઈ આપણી પાસે માશાલા બહુ સરસ વાતો થઈ અને દરેક મુલાકાતમાં દરેક ઇન્ટરવ્યુમાં મારો ધર્મ સંકટ કહો કે ડાયલેમા કહો આ જ હોય છે કે વાતો ઘણી કરવાની હોય છે, સવાલો ઘણા કરવાના હોય છે પરંતુ આગલા પ્રોગ્રામની લાઇનઅપ માટે પછી અમુક વાતચીત થોડી અધૂરી રહી જાય છે. તો એ માટે હવે એક છેલ્લો સવાલ આપને હું પૂછું યાસીનભાઈ એઝ અ યંગ પર્સન કે તમારો
શું મેસેજ શું છે, પણ એના એના પહેલા એક થોડો ક્વિક ક્વેશ્ચન મારા માઇન્ડમાં આવેલો છે કે શું જૂની પેઢી હવે થોડુંક મતલબ કે રિટાયરમેન્ટ અને થોડી બેકસીટ લઈ અને જેમ તમે કહ્યું એમ ટાઈમ આવી ગયો છે કે જગ્યા થોડી ખાલી કરે નવી પેઢી માટે? સવાલનો જવાબ મારા મેં આ પ્લેટફોર્મ પર દેવો ખરેખર અઘરો છે, પણ હું રિટાયર માટે તો એમ કહીશ નહીં કે રિટાયર્ડ થવું જોઈએ, પણ હા એમને થોડું યુવાનોને આગળ લાવવા જોઈએ અને યુવાનોને આગળ વધારી અને આ સમાજ અને દેશને મતલબ કે પોઝિટિવિટીથી આગળ વધારવા માટે મદદરૂપ થવું જોઈએ, 110% થવું જોઈએ. થેન્ક યુ. અને તો જ થશે. યાસીનભાઈ તમારો મેસેજ પ્લીઝ અમારા ઓડિયન્સને, એઝ અ યંગ પર્સન આ ઇન્ટરવ્યુની સમરીમાં તમે શું શું કહેવા માંગશો પ્લીઝ? ઇન્ટરવ્યુની સમરીમાં હું એટલું ચોક્કસ કહીશ કે જીવનમાં નસીપાસ થવાની કઈ જરૂરત નથી અને અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝતે જે લોહે મહેફૂઝ પર લખેલું છે તે ઇન્શાલ્લાહ થઈને જ રહેશે. અને આપણે ઇકબાલભાઈ કહે છે એ રીતે કે કશું કોઈ કરતું નથી, બધું જ થાય છે અને બધું થવાનું જ છે, પણ આપણે આંગળી કાપીને શહીદોમાં નામ કઈ રીતે લખાઈ શકીએ આ દેશની આ સમાજની આ સફળતા માટે અને કામયાબી માટે આપણે એમાં શું ભાગ ભજવી શકીએ છીએ એ સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. એટલે કોઈ પણ રીતે કોઈ પણ હાલતે હું મારું ઘર, મારી ફેમિલી, મારો સિટી, મારો દેશ કઈ રીતે બચે, લોકોને કઈ રીતે મદદરૂપ થાઉં અને લોકોને કઈ રીતે ગમે તે પરિસ્થિતિમાં થી બહાર લાવી અને સારી પરિસ્થિતિમાં મૂકવાની કોશિશ કરું એ વસ્તુને ધ્યાનમાં રાખી હંમેશા પોઝિટિવિટી ને ધ્યાનમાં લઈ અને આગળ વધવું જોઈએ એવી મારો એક મેસેજ છે. યાસીનભાઈ અમે પણ દુઆ કરીશું, અમને ઉમ્મીદ છે, આશા છે કે તમારું ઇન્ટરવ્યુ ઘણા બધા લોકોએ સાંભળ્યું, એમાં ઘણા બધા યંગ લોકો પણ છે અને આ એક મેસેજ થોડોક એમને પહોંચશે, ચોક્કસ તમારી વાતો પર વિચાર વિમર્શ કરશે કે આપણે આપણા માટે પણ જીવવું જોઈએ, આપણા પરિવાર માટે પણ ચોક્કસ, પરંતુ સાથે સાથે સમાજ પાસેથી આપણે જે મેળવ્યું છે અને અલ્લાહ તાલે જો આપણને હિદાયત આપી હોય, પોઝિશન્સ આપી હોય, નોલેજ આપી હોય, રિસોર્સિસ આપ્યા હોય, તો સમાજને આપણે એ થોડું પરત કેવી રીતે કરી શકીએ અને એના માટે આપણે આવી સંસ્થાઓની સાથે સંકળાઈ અને થોડી ઘણી સમાજસેવા આપણે કરવી રહી. અમે ઉમ્મીદ કરીશું અને દુઆ કરીશું કે તમારી આ સંસ્થાઓ હજુ પણ પ્રગતિ કરે, હજુ પણ વધારે ખિદમત તમે કરો અને તમે અને મેં જે વાતચીત કરી કે રાધર ધેન મેકિંગ પીપલ એન્ડ સોસાયટી એન્ડ ઇન્ડિવિજ્યુઅલ્સ ડિપેન્ડન્ટ, આપણો મકસદ એ હોવો જોઈએ કે એમને આપણે ઇન્ડિપેન્ડન્ટ કરીએ, એમને આપણે યુનાઇટેડ કરીએ, એમને આપણે એમ્પાવર્ડ કરીએ. અને જો આપણે એમ્પાવર્ડ થઈશું, જો આપણો પરિવાર એમ્પાવર્ડ થશે, તો સમાજ પણ એમ્પાવર થશે અને નેશન પણ એમ્પાવર થશે. અને ઇક્વાલિટીની જે ડેફિનેશન છે કે ભાઈ સમાજના દરેક વ્યક્તિને આપણે સાથે ઉભો રાખીએ, ત્યારે જ શક્ય છે કે દરેક સમાજના દરેક વ્યક્તિને આપણે સાથે લઈને ચાલીએ. આ વાતમાં તમે શું કહેશો? લાસ્ટ મેસેજ પ્લીઝ. બેશક, બિલકુલ સાચી વાત છે તમારી, એમાં તમે જે કીધું એમાં કોઈ શંકાને સ્થાન નથી, બિલકુલ સાચી વાત છે આપની. યાસીનભાઈ જતા જતા આપણે તમારું જે કામ છે, તમારો જે પ્રોફેશન છે, તમારી જે ધગસ છે, તમારા જે સ્વપ્નાઓ છે એને ધ્યાનમાં રાખી અને મને એક અમારા હારૂન પટેલ સાહેબ જે બોલ્ટનના બહુ જાણીતા કવિ છે, બહુ જૂના મતલબ કે સોશિયલ આપણે એક્ટિવિસ્ટ છે, એમની અમુક કવિતાઓ યાદ આવે છે એ હું તમને અને તમારા કામને અર્પણ કરું છું, તો એ હું તમને સંભળાવી શકું છું? બિલકુલ, ઇજાજત છે તમને. હા, તો આ ધીસ ઇઝ ટ્રીબ્યુટ ટુ યોર સેલ્ફ એન્ડ યોર વર્ક એન્ડ ડેડિકેશન ટુ યુ. અમારા હારૂન પટેલ સાહેબ કહે છે, બહુ સરસ ગઝલ છે, કે સૂર્યથી અંજાઈને આખું ગગન ભૂલી ગયા, સૂર્યથી અંજાઈને આખું ગગન ભૂલી ગયા, માર્ગમાં અટવાઈને એનું સદન ભૂલી ગયા, માર્ગમાં અટવાઈને એનું સદન ભૂલી ગયા, એક બે ફૂલોથી લોકો રાજી રાજી થઈ ગયા, એ ફુરસત છે કે બે લીટીનો કાગળ પણ લખે, દોસ્તોને જે દીધેલું તે વચન ભૂલી ગયા, દોસ્તોને જે દીધેલું તે વચન ભૂલી ગયા. અને સાહેબ આ બહુ સરસ મતલબ શેરની પંક્તિઓ છે કે છે ઘણા એવા કે જેને ભાન ખુદનું પણ નથી, છે ઘણા એવા કે જેને ભાન ખુદનું પણ નથી, શું શિકાયત એની કરવી કે વતન ભૂલી ગયા, શું શિકાયત કરવી કે વતન ભૂલી ગયા. પરંતુ ખાતરી આપું છું કે અહીંયા ઇંગ્લેન્ડમાં અમે લોકો વર્ષોથી રહીએ છીએ, છતાં પણ વતનથી હજુ પણ એટલો જ પ્યાર કરીએ છીએ, વતન માટે હજુ પણ દિલમાં બહુ જ મોહબ્બત છે. અને જ્યારે જ્યારે આપ જેવા લોકોની સાથે વાતચીત થાય છે, આપ લોકોનું કામ જોઈએ છે, ત્યારે અમને પણ આનંદ મળે છે અને અમને પણ પ્રેરણા મળે છે. યાસીનભાઈ અમારા પ્રોગ્રામમાં આવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને અમારા સ્ટુડિયો મેનેજર ફારૂકભાઈ, જરા એક
અડધી સેકન્ડ માટેનું એક મારી તમે જે આ વાત કરી એના પરથી એક શાયરી કે આપણે વાતને પૂરી કરી દઈએ કે ના પૂછો કે મેરી મંજિલ કહાં હૈ ક્યા બાત હૈ પૂછો કે મેરી મંજિલ કહાં હૈ અભી તો સફર કા ઇરાદા કિયા હૈ ના હારૂંગા હોસલા ઉમર ભર યે મેને કિસી સે નહીં ખુદ સે વાદા કિયા હૈ એટલે ઇન્શાલ્લાહ નહીં આપણે આ બધું કહ્યું હોય ને તમે કીધું એવી રીતે કે ફૂલ એક બે ફૂલ છે આપણે રાજી થવા વાળા લોકો માટે નથી અને તમે લોકો દેશની મોહબ્બત છે અને લોકોને યાદ કરો છો એ બદલ જઝાકઅલ્લાહ બિલકુલ અને જતા જતા આપણે સ્ટુડિયો મેનેજર ફારૂકભાઈ મને ઇશારો કર્યો કે લગભગ આપણા લિસનર્સ અત્યાર સુધીમાં 22,000 થઈ ગયા આજનો પ્રોગ્રામ પણ ઘણા બધા લોકોએ સાંભળ્યો આપણે ઓલ ઓવર ધ વર્લ્ડ અને આ પ્રોગ્રામ તમે અમારા 100 રીલની ઉપર રિપીટ ઇન્ટરવ્યુ જેની નોટિફિકેશન તમને મળશે તમે સાંભળી શકશો કારણ કે બની શકે કે અમુક વખત અમુક વાતો આપણે વારંવાર સાંભળવી પડે પછી જ એની ગહેરાઈ અને પછી જ એની રૂહ સુધી આપણે પહોંચી શકીએ ફરી વખતે યાસીનભાઈ અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ઓલ ધ બેસ્ટ ખુદા હાફેઝ બાય આપ સાંભળી રહ્યા છો ઇમ્તિયાઝ પટેલ નો અવાજ હવે પછી ઇકબાલ દોરીવાલા સાહેબ આપની સાથે આવશે તેઓ પ્રેસ્ટન ખાતે ઇકબાલભાઈ ગોરિયાની સાથે વાતચીત કરી આપણને બધાને વધારે માહિતી આપશે વીવી યુકે રેડિયો એમ ખૂબ ખૂબ આભાર યાસીનભાઈનો પણ ખૂબ ખૂબ આભાર અને જતા જતા તમે ત્યાં જ્યાં પણ તમે રહો